અત્યારે તો સબ કેમેરા ચાલતો એ પહેલાથી એક્ટિંગ ચાલતો હોય છે, એનો પ્રોબ્લેમ થાય છે. એક્ટર જ છે એટલે અસાઇનમેન્ટ કરવાની હોય એવું લાગે. પછી કેમેરા ચાલુ થાય ત્યારે ભલે ભૂલી જાય એક્ટિંગ, પણ કેમેરા બંધ હોય ત્યારે તો ઝાડુ પર બેઠા બેઠા હવે આપો લાવો ક્યાં અભી નહીં હોગા યે સિરિયલ નહીં હોગા ગુરુ ક્યાંથી કરે કેટલું પ્રોવાઈડ કરે કે આ તો બજેટ ની બહાર ગયું. જે નાટકો પાછળથી સરકારે બંધ કરાવ્યા ને એવા નાટકો મેં તો ભજવ્યા છે, પણ મારી દ્રષ્ટિએ સાચું ઓડિયન્સ ત્યાં જ આવતું છે, આવું મારું માનવું છે. એટલે કમર્શિયલ ન થઈ જાઓ, પ્રોફેશનલ થયું કમર્શિયલ થઈ જાઓ છો ને મજા નથી પડતી એમાં. અમે ગુમાવવા કરતાં તમે માણસ મટી જાઓ છો કે જે લોકો મને જાણતા હોય અને સ્પષ્ટ રીતે કે રક્ષાબેન આ રોલ કરી શકશે એટલે એમને બોલાવો તો જવાનું, નહીં તો નહીં જવાનું. આટલી મારી સ્પષ્ટ સમજણ છે. સ્ત્રીની બુદ્ધિ પગની પાણી એ, એટલે એમણે એમ કીધું કે મહિલાની બુદ્ધિ તો પગની પાણી હોય છે કે અમારી તો બુદ્ધિ પગની પાણી એ હોય છે, તમારી તો ચોધી જડતી નથી. એટલું બધું થિયેટરને પ્રોફેશનલ ન બનાવી દો કે તમે કવર આપ્યું એટલે તમે તમારી જવાબદારીઓમાંથી છૂટી જાઓ છો. થોડું અંદરથી કૂણું રહેવું પડે. ઓકે, લેકિન સ્ત્રીને અત્યારે સૌથી વધારે શેની જરૂર છે? સ્ત્રીને અત્યારે લાઇટ હાઉસ થવાની જરૂર છે. સ્ટાર્ટ લવિંગ યોર વર્ક, પગભર કરો સ્ત્રીઓ. સ્ત્રી ઘર સંભાળે છે ને એનું ગૌરવ કરતા પહેલા શીખે ને એ તાતી જરૂરિયાત છે. બધું કહી દીધું, આવ્યું નીચે સહી કરું. ખાલી કહેવાનું હતું, બોલ્યું તો તારે. નમસ્કાર, નમસ્તે, કેમ છો? ગુડ આફ્ટરનૂન. આજે આજે જે જગ્યાએ અમે બેઠા છીએ ત્યાંની એનર્જી મારે તમારા સુધી પહોંચાડવા માટે થોડો સમય લેવો પડશે. વિશેષ દિવસ છે આજે, આજનો અવસર ખાસ છે. હું કહું બે ત્રણ રીતે. એક તો હોળીની આસપાસ આપણે બેઠા છીએ, કેટલીક જગ્યાએ આજે પણ હોળી મનાવવાના છે, હોળી પ્રગટાવવાના છે. મોટાભાગના ગઈકાલે હોળી પ્રગટાવી દીધી. ઋતુ બદલાઈ રહી છે અને કંઈક એવી રીતે બદલાઈ રહી છે કે આ બદલાવ બહુ જલ્દી ગળે ઉતરે એવો નથી, સમજાતો નથી. હોળી પર માવઠું ક્યારેય જોયું નથી, પણ જે ન જોયું હોય બધું જ અત્યારે કુદરત લગભગ દેખાડવાના મૂડમાં છે. આ શિયાળાથી ઉનાળા તરફની ગતિમાં તબિયતનું પણ ખાસ ધ્યાન રાખવું પડે, સ્વસ્થતા વિશે થોડું વધારે વિચારવું પડે એવા પણ દિવસો છે. એ અરસામાં જ્યારે દરેક ઘરમાં ખો ખો અને પેટની ગરબડો જે ચાલી રહી છે, ત્યારે એક સરસ મજાનો અવસર એ છે કે ધૂળેટી છે, રંગો પણ આસપાસ છે. આ બધામાંથી જરા ધ્યાન હટે તો ખબર પડે કે બહાર મોસમ પૂર બહારમાં જરા ખીલી રહી છે. ગુલમોર પર લાલ લાલ કળીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમાળો દેખાય છે પીળો છક, એકદમ ક્યાંક તમે જશો ને તો તમને ખબર પડશે કે આ પીળા ફૂલવાળો લચી પડેલું ઝુમખું એ ગરમાળો છે. ખેર, ગરમાળો ઓળખતા એ કોઈકે શીખવાડ્યું હોય તો ધન્ય ધન્ય, બાકી કોઈકને પૂછી લેજો. શિરીશ ઉપર ફૂલ આવી રહ્યા છે, કેસુડો મોરી રહ્યો છે, રક્તુડો લાલ લાલ છે. આ બધી જ રંગત ભરી આ ક્ષણોની આસપાસ એકાદ દિવસમાં આપણે ભરપૂર ગુલાલ ઉછાળીશું, મન ભરીને એકબીજાને રંગીશું, ગાલથી ગાલ અડાડીશું અને સ્પર્શે એકદમ ખુશખુશાલ થઈ જઈશું. એક અનોખો દિવસ આવતીકાલે એ રીતે પણ છે કે દુનિયા આખીમાં વિશ્વમાં વિશ્વ મહિલા દિન ઉજવાશે, વુમેન્સ ડે. એ રીતે પણ આ ઋતુ, આ રંગો, આ દિવસ, આ મોસમ, તમે જુઓ આ બધું જ સ્ત્રી લિંગને પ્રસ્તુત કરે છે. કેટલી સૂચક રીતે આવતીકાલનો દિવસ રંગોની સાથે ભળીને આપણે ત્યાં આવ્યો છે, ત્યારે અમે પણ આ આ રંગતભરી મોસમને ઉજવવાનો જરા નવો ખેલ રચી કાઢ્યો છે આજની આ બપોરે. અને એટલી બધી મજા મજા કરવાનો ઈરાદો છે આજે
આપ સૌની વચ્ચે હું પહેલી વખત પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું કેટલાક એવા કલાકારો કે જે કોઈ પણ કારણસર, કોઈ પણ કારણ વગર અમારે ત્યાં અમે નિમંત્રણ આપ્યું છે, ખાસ કરીને વિશ્વ મહિલા દિવસની ઉજવણીના પરિપ્રેક્ષ્યમાં. આ એ કલાકારો છે કે જેમની, જેમના અનુભવથી, જેમના આવડતથી આખે આખું ક્ષેત્ર મગમગી રહ્યું છે. 25-30 વર્ષ તેમની સફરના તો સહેજે આમ હું 68 એ કહી નાખું એવા છે. અને એટલી બધી વાતો, એટલી બધી યાદો, એટલો બધો બળકટ અનુભવ, આ બધા સાથે હોળીનો ખેલ, વિશ્વ મહિલા દિવસની ઉજવણી અને અમારે ત્યાં જલસો. જલસો હું છું નૈશદ, આપ સૌનું સ્વાગત કરું છું. જલસો છે આ શુદ્ધ દેશી સંવાદમાં. આજે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં કેટલાક એવા કલાકારો કે જેમ, જેમનું નામ જ કાફી છે, વો હિન્દીમાં કહેતે ને, ઉનકા નામ હી કાફી હૈ, બાકી કશું બોલવાની જરૂર નથી. આ સ્વનામ ધન્ય કલાકારોને મારી સાથે દિલથી પ્રેમથી આવકાર. આજે ઘણી વખત મેં આ આ ફ્રેઝ વાપર્યો છે, પણ આ લોકોની સાથે આ ફ્રેઝ મારે ઇટ બીકમ્સ મોર રિયલ. આમનો પરિચય આપવા માટે મારો પનો ખરેખર ટૂંકો પડે. પ્લીઝ વેલકમ, પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર એન્ડ ખૂબ આદર સાથે, ખૂબ નમ્રતાથી, ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી આવકારો વન ઓફ ધ વેરી સિનિયર આર્ટિસ્ટ વી હેવ, ખૂબ દિલથી રક્ષા નાયક આપણી વચ્ચે. એટલા જ ધરખમ કલાકાર, એટલા બધા તમે એમને ફિલ્મો પર, રંગમંચ પર, ટેલિવિઝનમાં જોયા હશે, વન ઓફ ધ વેરી સિનિયર સ્વાતિ દવે વિદાસ. એમનો ચહેરો કોઈ જ ઓળખાણનો મોહતાજ નથી. જો તમે થોડાક આગળ જશો તો કાકા ચાલે, વાંકા અને કાકી ને આવા બધા કિરદારો એમના નામે, એમના ખપાળે એવી રીતે ચિત્રાયેલા છે, છપાયેલા છે કે આજે પણ એક આખે આખી પેઢી એમને કાકી તરીકે યાદ કરે છે. અને હવે તો એવા એવી જગ્યાએ એમનો ચહેરો પ્રસ્તુત છે, દેખા દે છે ને, એટલા ધરખમ કલાકારો સાથે કે આપણને માન થઈ જાય, ગદગદ થઈ જઈએ. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આવકારો અમારા જલસોના આઈ ભાવિની જાની. લગભગ આખે આખું ક્ષેત્ર જેમને અન્ના માં તરીકે ઓળખે છે, જે જેમને જોઈને તમને એક એટલી બધી પોતાના પણાની લાગણી જન્મે, તમને એમ થાય કે મારી મમ્મી, મારી માસી, મારી કાકી, મારી મામી, મારી ફોઈ, કોક તો છે આ વ્યક્તિત્વમાં જેને હું એમ જઈને આમ બાજી પડું અને આમ કેટલી બધી વાતો કરી દઉં, એમના ખોળામાં માથું મૂકી દેવાની ઈચ્છા થાય. એટલા બધા પ્રેમાળ, એટલા બધા અનુભવી, મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી આવકારો અન્નપૂર્ણા શુક્લા. અને એક વખત આ ચારે મહાનુભાવો માટે, આ મહાપ્રતિભાવો માટે દિલથી, પ્રેમથી જોરદાર તાળી. આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના પરિપ્રેક્ષ્યમાં તમને મળી રહ્યો છે ત્યારે ઘરમાં, મનમાં એટલા બધા સવાલો છે, એટલું બધું કંઈક પૂછવું છે અને એટલી બધી વાતો કરવી છે. વધારે તો તમારી સાથે તમારા અનુભવને સાંભળવો છે અને એ રીતે જરા જુદી રીતે મહિલા દિનની ઉજવણી કરવી છે. મોટેભાગે અમારા શુદ્ધ દેશી સંવાદના આ સોફા ઉપર ફિલ્મના પ્રમોશન માટે કલાકારો આવતા હોય છે, એમની ટીમ આવતી હોય છે અને એના ભાગરૂપે ક્યારેક આ કલાકારો આવી શકતા હોય છે. પણ મોટેભાગે લોકપ્રિય ચહેરા, સુંદર ચહેરા, લીડ રોલ્સ અને એની આસપાસ આ જે પ્રમોશન્સ ફરતું રહે છે એમાં આટલી બળકટ પ્રતિભાઓ, આટલા ધરખમ ધુરંધર અનુભવી કલાકારોને ક્યાંક આપણે એમની સાથે વાત કરવાનો એ મોકો બનતો નથી, એ ચૂકી જવાય છે. આજે આ દિવસને યાદ રાખીને અમને એમ થયું કે વિશ્વ મહિલા દિવસ તમારી સાથે ઉજવીએ. બધી ફટાકડીઓની આસપાસ તમે જીવન વિશ્વ મહિલા દિવસ જેવું છે. પણ હું સૌથી પહેલા આપની સાથે સંવાદ જરા ચાલુ કરું. વિશ્વ મહિલા દિવસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, રંગમંચ પર, ટેલિવિઝન પર આટલા બધા વર્ષોની સફર કાઢી, કેવું લાગે છે આ સમયે, આ ક્ષણે, આ અવસ્થાએ, આ તબક્કે? જલસો, વાહ જલસો કરો છો આખી જિંદગી. આ ક્ષણ નહીં, એક ક્ષણ. 1965 માં એન્ટ્રી કરી ફિલ્મ,
થિયેટરમાં દર્પણથી, તે પછીની આજની ક્ષણ સુધી મેં જલસા જ કર્યા છે. એક એક કેરેક્ટરમાં મજા જ લીધી છે. મેં કોઈ સેવા નથી કરી, કોઈ કશું નથી કર્યું. રંગભૂમિની બધા લોકો કહે ને કે સેવા કરી, મેં કશું સેવા બેવા નથી કરી. મેં ફક્ત આનંદ માણ્યો છે, જલસો કર્યો છે, જલસો કર્યો છે, જલસો કર્યો. વાહ, આમાં લગભગ બધું આવી ગયું. પણ આ સવાલ તમને ત્રણે પણ પૂછવો છે. આ તબક્કે, આ ક્ષણે વિશ્વ મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ અને તમારું તો જીવન જ એટલું બધું બળકટ સશક્ત રહ્યું છે, કોઈ વિશેષ મહિલા દિન તરીકે તમારે એ વાતની ઉજવણીની જરૂર નથી. એવું મને આમ તમને જે અંગત રીતે હું ઓળખું છું હું એ રીતે હું કહી શકું છું. પણ તમારો આમ પ્રાથમિક પ્રતિભાવ શું? સ્વાતિબેન, પાવનીબેન, જેને જે મને કોઈ પણ પૂછતું, નાની હતી, બહુ નાની, લગભગ હાર્ડલી 2-3 વર્ષ, અને તારે મોટા થઈને શું કરવું છે? તો હું એમ કહેતી કે મારે માં બનવું છે. એટલે કોઈ એમ કે એન્જિનિયર, કોઈ ડૉક્ટર, વોટએવર, હું કહું કે મારે માં બનવું છે. એટલે માં એટલે સ્ત્રી. અને મે બી કદાચ બહુ નાની ઉંમર મેં મારી માને ખોઈ, એટલે એક ભ્રમણા માનસિક રીતે. અને મને એમ થાય કે સ્ત્રી, આખી દુનિયા એક જ છે સ્ત્રી, બીજું કોઈ છે જ નહીં. એમાંથી બધા ખૂંપળો ફૂટેલી ને એવું બધું, પણ મૂળ સ્ત્રી. એટલે મોટું એક એક ઉંમર વટાવી પછી જ્યારે રોલ મળવા માંડ્યા, તો પહેલો જ રોલ મારો એક માનો હતો. એટલે બધા કે આ ઉંમરે. પછી ભરતભાઈ પાસે, ભરતભાઈ આપણા ઈસરોમાં આવેલા, શરૂ થયું કામ એમનું, અને સિરિયલ શરૂ કરી તો 2.5 માની વાતો, અને એ વખતે હાર્ડલી 28 વર્ષ. એટલે મને કે 2.5 માની વાતો એ ઉંમર છે, બહુ જ મોટી ઉંમરની, લગભગ 70 વર્ષની બાઈનો રોલ કરવાનો છે. પણ કરીશ. એટલે મને એમ થાય કે સ્ત્રીને ક્યારે ઉંમર હોતી નથી. એટલે સ્ત્રીને ક્યારે ઉંમર પૂછાય બી નહીં, એ જન્મે ને ત્યારથી જ વડીલ જ હોય. એટલે મને એવું લાગે કે ભગવાને એને બધું આપીને જન્મ આપે છે. અને એટલે જ એને કહીએ કે લક્ષ્મી આવી, પૂર્ણ થઈને આવી, અથવા પૂર્ણ કરવાની, અથવા સમગ્ર સૃષ્ટિનું સંભાળનારી એક સ્ત્રી, એની પાસે શું, એને કઈ રીતે વર્ણવી, એને એને શબ્દો જ ના હોય. એટલે મને લાગે છે કે જેટલા જેટલા રોલ કર્યા, ઘણી વાર એવું બને કે મારા દીકરા જે બનતા હોય એ મારા કરતા 20 વર્ષ મોટા હોય, બાપના હોય. પણ મને ક્યારે એવું નથી લાગ્યું કે, પણ દીકરા જ લાગે. કોઈ પણ પુરુષ એમ થાય કે ગમે એટલો મોટો છે, પણ અત્યારે મારો દીકરો છે. હા, એટલે કહેવાનું તાત્પર્ય એટલું કે સ્ત્રી છે એ એ જે બધું સર્જન કરે છે, કે સૃષ્ટિ આખી સર્જે છે, એક સ્ત્રીને જ આભારી છે. અને વિશ્વની બધી સ્ત્રીઓને નતમસ્તકે આજે હું પ્રણામ કરું છું. અને હંમેશા ઈશ્વરને કહેતી રહીશ કે જો ભૂલથી ભૂલથી માણસનો જન્મ આપે તું તો એક સ્ત્રી જ બનાવજે. બસ અન્નાએ સ્ત્રી માટે તો ઘણું બધું કહી દીધું. સૌથી આનંદની વાત એ છે કે એક જન્મ થયો ત્યારે સ્ત્રી તરીકે, આઈ મીન બાળકમાં પણ સ્ત્રી તરીકે જન્મ થયો. પછી જ્યારે વાત આવે કે કલાકાર બનવાની વાત, તો એ અતિ આનંદની વાત. કારણ કે માણસ જન્મે છે ત્યારથી કલાકાર તો હોય જ છે, પણ મને તો જાત જાતના અને જુદી જુદી જાતના માણસોને ભજવવાનો મોકો ભગવાને આપ્યો. કેટલું મોટું સ્ટેજ આપ્યું મને. એટલે સૌથી અતિ આનંદની વાત તો એ છે કે મને એટલા બધા પાત્રો ભજવ્યા છે, મેં હિન્દી, ગુજરાતી, ભોજપુરી, કે એટલા બધા માણસોની જાણે હું બેન છું, માં છું, દીકરી છું, પ્રેમિકા છું. એટલે ધન્ય છે આ ભવ, વારંવાર આ જ ભવ મળે. બધા મજબૂત બધું કહી દીધું, હવે હું નીચે સહી કરું. હું તો બોલીશ.
થોડું વધારે લિટરલી લઈ લીધું. લાગણીશીલ છે સ્ત્રીનો, સ્ત્રી યોનિમાં જન્મ લેવો ને એ પરમાત્માની પરમ કૃપા હોય તો જ થઈ શકે. દુનિયાના માણસોને કે દુનિયાની જે પણ ગતિવિધિઓ ચાલતી હોય, કોઈક પોતાની સમજ પ્રમાણે એની પગની પાણી કે કોઈ સર પર ચડાવે, કોઈ પૂજે, કોઈ લાત મારે, કોઈ ગાળ બોલે, કોઈ કંઈ બોલે, એ બધામાં જે તે વ્યક્તિના સંસ્કાર દેખાય છે. એનાથી સ્ત્રી ખરાબ નથી થતી, ખોટી નથી થતી, નાની નથી થતી, મોટી નથી થતી. માણસોને વિશ્વાસ છે કે નહીં, પણ પરમને બહુ વિશ્વાસ છે એની ઉપર. એટલે તો એને એના ઉદરમાં એક નવા જીવને આરોહણ કરવાની શક્તિ આપી. આપણે કહીએ ગુજરાતીમાં સુવાવડ, સુવાવડનો અર્થ છે કે એક વડ કૂદો ને એટલું બધું ડેન્જર, એટલું બધું અઘરું કામ છે. એક બાળકને પેટમાં રાખવું, એક બીજા જીવને પેટમાં રાખી એને એનું જતન કરવું, પોતે મજામાં છે નથી, વોટ એવર જે પણ પરિસ્થિતિ. તમે શું માનો છો, તમે ને મને, આપણે બધા તો મજામાં, જે પણ બહેનો દીકરીઓ કન્સીવ કરે બધાને સરખા જ વાતાવરણો અને સંજોગો નથી મળતા. મારે ત્યાં ઘર બનતું હતું ત્યારે પેલી મોટું તગારું લઈને ઈંટ કરીને નાખતી હતી, ઈંટોમાં ભરી ભરીને લઈ જતી હતી. એ બાળક કન્સીવ કરેલું હતું એને. એ સ્ત્રી પરમને એનામાં શ્રદ્ધા છે, માણસોને નથી તો એમની કમનસીબી છે. પણ હું ઈશ્વરનો ધન્યવાદ માનું કે મને આ સ્ત્રી યોનિમાં જન્મ આપ્યો. અને બીજી વાત, એ સ્ત્રીના કોઈ એક દિવસ ન હોય, સ્ત્રી સર્વદા, બધા જ દિવસો એના. તમે વિચારો સાહેબ કે જો પુરુષને આ કન્સીવ કરવાની ઘટનામાં જો સામેલ કર્યો જ ને તો બહુ બધા એબોર્શન થયા, બહુ બધા. અઘરું છે, સભ્ય સમાજ જે તમને દેખાય છે ને એ સ્ત્રીને આભારી છે. ને તમે આમના અડધા નાગડા પૂડા દોડતા હતા ક્યાં, કપડા શું એ ખબર ન પડે, સંસ્કાર શું એ ખબર ન પડે. પરમને મહેનત બહુ કરવી પડે, એને પોતાની પોતાનું કાર્ય સ્ત્રીને સોંપ્યું. કારણ કે એને વિશ્વાસ છે કે પોતાના જીવના જોખમે આ સાચવશે, જતન કરશે, જન્માવશે અને નામ અપાવશે. એટલે રોજ જગતની તમામ નારી શક્તિને વંદન કરવાનો આ દિવસ છે. એટલે ઘણી વખત, અને બહુ સાચી વાત છે ભાવિની બેને કીધું પ્રમાણે, કોઈ કોઈ પણ એક વ્યક્તિનો, કોઈ પણ એક જાતિનો કે એવી રીતે કોઈ દિવસો તો હોતા નથી, પણ એ કદાચ આપણને એક કારણ આપે છે આ વાતને થોડું વધારે ક્લોઝલી, થોડું વધારે નજીકથી, થોડું વધારે મેગ્નિફાઈંગ કરીને. સંસ્કૃતિમાં બાબા ક્યાંક રહેતા હોય, બાળકો ક્યાંક રહેતા હોય, એટલે આ ફ્લાવર ડે પણ આપણે તો બધા છે ને ઉજવવા વાળા માણસો છીએ, રોજ ઉજવીએ ને એ દિવસે ઉજવીએ. કદાચ એવું પણ હોય કે રોજ આપણે એ વાત યાદ કરીને વાલ નથી કરી શકતા, આ એક દિવસ ચઈને યાદ કરીએ અને બિરદાવીએ, માને કે માએ જે રીતે આપણને મોટા કર્યા સાચી. એટલે હું ડેફિનેટલી તમને બધાને એવું કહેવા માંગીશ, જે પણ જોઈ રહ્યા છે તમારી આસપાસ, જે પણ તમને એમ લાગે કે આ સ્ત્રી શક્તિને વંદન કરવાનું ચૂકી જવાયું છે, આજનો આ દિવસ છે, આ મોકો છે. જગતની તમામ સ્ત્રી શક્તિને વંદન નમન સાથે આપણે બધાએ જ નતમસ્તક થવું જ પડે. એક વખત જોરદાર તાળીઓ તમારી આસપાસની દરેક શક્તિ માટે. વાહ, દિવસો તો એટલા બધા ઝડપથી વહે છે, અને મને, હું આ બધી વાતો ને તમને લોકોની આસપાસ બેઠો છું ત્યારે મને એવું યાદ આવે છે કે હું કેટલું પેલું નાનો હતો, દૂરદર્શન પર 7:30, 8:00, 9:00 વાગ્યાનો સ્લોટ જોતો હતો, અને તમને બધાને એ વાત જોઈને અમે લોકો અભિભૂત થતા હતા. અન્નામાં ને પેલી સાસુના રોલમાં, ને સાસુ ને વહુનો કોઈક એક સિરિયલ આવતી હતી, કાકી તરીકે, ને રક્ષાબેન ને, ને સ્વાતિબેન ને, ગોરસ ને, કેવી બધી સિરિયલ્સ ને, હું તો હુંતી ને, ઓહો પરિવર્તન ને, કાકા ચાલે વાંકા ને, ભલા ભૂસાના ભેદભરા, ટેલિવિઝન આપણી પાસે હોવું એ વખતે એ પણ એક લક્ઝરી હતી, અને એની સામે બેસીને તમારે આ જોવું ત્યારે તમને એમ થાય કે યસ,
એ જે આનંદ પ્રમોદ થતો હતો એ આજે વાસ્તવિકતા થઈને તમારી સાથે બેઠો છું ત્યારે મને તમને જોઈને કેટલાક પ્રશ્નો એ પૂછવાની ઈચ્છા થાય. એ દિવસો યાદ કરો છો તમે બધા? આજે એ દિવસોને મિસ કરો? તમે જેને અત્યારે આ રક્ષાબેન અન્નાબેન તમે જે અમને વૃક્ષ તરીકે ઓળખાવ્યા કે આ ઘટાટો વૃક્ષ છે પણ જે એ ટેકનોલોજી નું કામ થી લોકો અત્યારે ઓળખે છે ને ત્યારે ગદગદ થઈ જાય. લોકો એનાથી જ ઓળખે છે. જે પણ એક્ટર છે એને ઘેરથી ચોક્કસ પોતાના હાથે બનાવેલું ખાવાનું લાવવાનું, સાહેબ 25 જણ ના ડબ્બા નો એક એક કોળિયા નો સ્વાદ આવે ને અને મજા પડી બપોરે ત્યાં લોન પર બધા બેસી જાય અને એવું નહિ કે અમે આર્ટિસ્ટ જ ભેગા થઈ જાય. એ લોકો અમને કે રક્ષાબેન તમારે ત્યાં ઢેકણા આવે છે ને તો આ વખત નો ડબ્બા માં છે ને 3 ડબ્બા લાવજો, એક અમારો તમારે એક આર્ટિસ્ટ નો અને અમારા મેકઅપ મેન અને બહુ જ યાદ આવે. પણ એ મેરુ દાદા જયારે એમનો ડબ્બો લઈને આવે બિચારા તો એમનો ડબ્બો મુકાયેલો હોય જ્યાં મૂક્યો હતો ત્યાં પણ ખાલી હોય એટલે અમારા બધા ખાઈ જઈએ અને પછી બિચારા બપોરે જમવા બેસે આમ જ રિએક્ટ કરે કે કશું નહીં ગયું ગયું. એના કારેલાના છાલના મુઠિયા એના પત્ની બનાવે અને એટલા બધા ડિલિશિયસ, જો ભૂલથી પણ ઘરે બનાવવા જાઓ તમે તો એ જિંદગીમાં ના બને. એટલે એ દિવસો કઈક બહુ, એમને ઈસરોમાં જેટલું વધારે કામ કર્યું એટલી મને શક્યતા મળી દૂરદર્શન ફ્રોમ ધ બિગિનિંગ. આમ દૂરદર્શન જયારે કમર્શિયલ થયું ત્યારે પહેલી સિરિયલ જ અમારી કાકા ચાલે જિંદગી એક સફળ નરેન્દ્રભાઈ ત્રિવેદી ની હતી અને પછી અન્નાની વાનર સેના, રાઈટ? એટલે દૂરદર્શનમાં એવું છે એકદમ ચિલ્ડ એસીમાં નિમોનિયા થઈ જાય એવું એસી, કારણ કે આપણે આટલું બધું એસી તો જોડે પણ ઇક્વિપમેન્ટ ને સાચવવા અને પછી રીતસર એ શૂટિંગ પૂરું થાય ને એટલે કેન્ટીનમાં થોડી વાર નોર્મલ ટેમ્પરેચરમાં આવવું પડે, પછી એનાથી પછી બહાર જાઓ એટલે નાક પરથી ટીપા પડતો અને બાજુમાં પેલી ભાભી આમ ખાંડવી આદુ એની ચા પીવાની, એનો એક નશો નશો પરણી નથી. પણ આજે કહું કે મને દૂરદર્શન મારું માવતર લાગે બહુ સાચવી અને કદાચ કેટલી બધી સિરિયલો કરે છે નંબર યાદ નથી કે હાઉ મેની સિરિયલ્સ એટલે, પણ મજા હતી મજા. બીજી એક વાત મને યાદ આપે, હું ને સુરભીબેન, હા સુરભી લાખિયા, વેરી સિનિયર એક્ટ્રેસ, અમે લોકો બાળકોનો એક પ્લે કરતા હતા અને એમાં કંઈક અમને સૈક્યા અને બધા હતા કેમેરા ઉપર, એમને ઝાડુ પર ચડાવ્યા, અમે બે ભૂતળીઓ અને હું ને સુરભીબેન ત્યાં આગળ, એટલે અમે લોકો આમ વિકરાળ બનીને બહુ બહુ અઘરું પડતું હતું કારણ કે મારા માટે કરેલું નહીં. એટલે સુરભીબેન કે એવો ગુસ્સો કર ગુસ્સો કર, પછી એમાં ખાવાનું હતું અમારે બે નખ લાંબા લાંબા કરેલા અને વી હેડ ટુ ઈટ, પણ ખાવામાં શું તો તરબૂચ, તરબૂચને કાપી અને જ્યારે ફ્લેશ ખાતા હોઈએ ને એવી રીતે અમારે ખાવાનું, એટલે રીટેક પર રીટેક કરાવીશું આપણે હવે એવું અમે બે નક્કી કરવું. હા એટલે અમને ખાવા મળે, તરબૂચ ખાવા મળે, ભર ગરમીમાં બેઠા બેઠા તરબૂચ ખાવાનું ઝાડ ઉપર બેઠા બેઠા, હવે આવો લાવો ક્યાં આવો. એક તરબૂચ ગયું, બીજું અભી નહીં હોગા, હા યે સિરિયલ નહીં હોગા, પેલા પ્રોડ્યુસર ને બધા કે ક્યું
ये खाती रहती है, अटकती नहीं। अरे पर पूरू कर, पूरू क्या थी करे, कितनू प्रोवाइड करेंगे, आ तो बजट नहीं बाहर गए। ટેકનોલોજીકલી ઘણા આવે કદાચ આપણે આગળ એડવાન્સ થઈ ગયા, બટ ડ્યુ થિંક કે એટલે હું કદાચ આને આ રીતે પૂછું કે એક વસ્તુ જે તમારી એ સમયમાંથી અત્યારે લઈ આવવાની હોય, ધારો કે આજના સમયમાં આજના ફ્લોર પર, તો તમે શું લાવો? પણ મને એમ લાગે છે કે ગમે એટલી ટેકનોલોજી વિકસે, ગમે એટલા ઇક્વિપમેન્ટ્સ ડિવાઇસીસ નવા આવે, પણ એક્ટરો તો એના એ જ છે, એટલે ધે નેવર ચેન્જ. એટલી જ ઇન્ટેન્સિટીથી કામ કરતા હોય છે, એટલી જ પોતાનું પોતીકું ગણીને રોલ ભજવતા હોય છે, એટલે મને નથી લાગતું કે ટેકનોલોજી ડઝન્ટ મેક એની ડિફરન્સ. યંગ જનરેશન એટલે અત્યારની જનરેશન અને જૂની, જેમકે પ્રોફેશનલ, મને ગુસ્સો આવતો હતો, તમે કહેતો મન નથી વાત કરવી, મારો મૂડ નથી, એવું કહી શકવાળા પહેલા હતા, અને આને એ પૂછે પણ શું થયું, મારાથી કંઈ ભૂલ થઈ કે આવું તેવું. અત્યારે તો સમ કેમેરા ચાલુ થાય, એ પહેલાથી જ એક્ટિંગ ચાલુ થાય છે, એનો પ્રોબ્લેમ થાય છે. કેમેરા ચાલુ થાય ત્યારે ભલે ભૂલી જાય એક્ટિંગ, પણ કેમેરા બંધ હોય ત્યારે તો એટલે હંમેશા એ નાટક પૂરું થાય, રેકોર્ડિંગ પૂરું થાય કે કેમેરા બંધ થાય, એના પહેલા પણ કે પછી પણ એ લોકો હંમેશા એમને એક્ટ્રેસ તરીકે કે એક્ટર તરીકે જ રહેતા હોય, પ્રોફેશનાલિઝમ એકદમ. મને તો લાગે છે કે આ તો ગીતા હશે આપણા, એ સાહજિકતા, એ પોતા પહેલા તો બિલકુલ ફેમિલી જેવું જ લાગતું હતું કે તમે એક કુટુંબ છોડીને બીજા કુટુંબ. આપણે ધારો કે સાથે કોઈ એક્ટર હોય તો આપણે કહીએ કે ચલો તમને મૂકી જશે આપણે, પણ અત્યારે કોઈ ફિલ્મમાં હોઈએ અને આપણે બિકોઝ આજે હું પણ 60 ની થવા ભલે બધા, તો પણ આપણે છેક ગામને છેડી રહેતો, આપણે કે ભાઈ મારે પણ જવું પડશે, તો મને મારી ગાડી જુદી છે, આ તમારી નથી, પેલી તમારી છે, ઓ તારી. મને એ વસ્તુ યાદ છે કે નાટકો જયારે ચાલતા ત્યારે નાટક પતાવીને ઘરે જઈએ ને, તો મને એક વખત રાત્રે કે શું હોય પરસોત્તમભાઈ ના પપ્પા એ મૂકવા માટે આવેલા, ને પછી રાત્રે મારે ઘરે રોકાઈ ગયા હતા કારણ કે કર્ફ્યુ લાગી એ વખતે, એટલે ત્યારે કોઈને ને કોઈને મૂકવા જવાની જવાબદારીઓ સોંપાતી હતી. અને જવાબદારી શું સોંપે, પુરુષ કલાકારો જેમ કહેતા કે અમે આ સ્ત્રી કલાકાર. હું મણિનગર છેક રહેતી હતી તો રમેશ અમીના નાટકો કરતા હતા, તો મૂળું ભાની જ જવાબદારી, પણ એ દરેક લેડી આર્ટિસ્ટ ને નિમેશ ને ત્યાં પેલો રાજ રિક્ષા વાળો બધા બેસાડી બેસાડી ફેમિલી જેવું જે ઐક્ય હતું ને એ અત્યારે મિસ ફરીથી એ જ સવાલ, એક વાક્યમાં અથવા તો એક શબ્દ, હું એક વસ્તુ જે તમારે જૂના દિવસના ફ્લોર પરથી આ ફ્લોર પર લઈ આવી હોય. તારી મને મળે નહીં, એ પરસ્પર ઉર્જા વહેંચાય વધારે મજબૂત. આટલી આટલી બધી દિલથી પ્રામાણિક વાતો થઈ રહી છે ત્યારે એક સવાલ મને એમ થાય કે હું પૂછું જ, કદાચ આ પૂછવા જેવો સવાલ છે, કદાચ જે જુએ છે એને સાંભળવા જેવો સવાલ પણ કદાચ બની શકે. ડુ યુ ફીલ respected on today's industry floor? અત્યાર સુધી મેં જે કામ કર્યું ને એમાં બહુ રિસ્પેક્ટ મળ્યું છે, પણ હું એ જગ્યાએ જઉં છું કે મને ખાતરી હોય છે કે અહીંયા મને રિસ્પેક્ટ મળવાનું છે, મને લોકો જાણે છે, મારી ક્ષમતાને ઓળખે છે, કારણ કે મારા એક બે અનુભવ એવા થયા કે હું નવા લોકો જોડે રહી, એ લોકોને ખબર જ નથી કે વોટ આ એમ રક્ષા નાયક શું છે, એની ક્ષમતા શું છે ખબર નથી, એટલે મેં એવું નક્કી કર્યું કે જે લોકો મને જાણતા હોય અને સ્પષ્ટ રીતે કે રક્ષાબેન આ રોલ કરી શકશે, એટલે એમને બોલાવો તો જવાનું, નહીં તો નહીં જવાનું. આટલી મારી સ્પષ્ટ સમજણ છે, એટલે રિસ્પેક્ટ ના હોય તો નહીં જવાનું, રિસ્પેક્ટ મળે ત્યાં જવાનું,
મળે પણ છે, નથી મળતું એવું નથી. ઘણા બધા યંગસ્ટર્સ આજે પણ મને, હું જેની ઘણી બધી ફિલ્મોમાં કે બધામાં કામ કર્યું, એડ ફિલ્મો બધા, એ લોકો આજે પણ મને યાદ કરીને કંઈ નવું કરે તો ફોન કરતા હોય છે. પણ એ લોકોને બધાને સ્પષ્ટ છે કે મારો રિસ્પેક્ટ ના જળવાય, તમે મને બે પૈસા ઓછા આપશો, મારો રોલ કયો નાનો મોટો હશે મને એનો પ્રોબ્લેમ નથી, પણ મારો રિસ્પેક્ટ નહીં જળવાય તો આઈ એમ નોટ ગોઈંગ ટુ કમ. મારું આત્મસન્માન બધાથી ઊંચું છે. જીવનના છઠ્ઠા દશકમાં પૂરું થવામાં જ ત્યારે એટલું તો સમજાયું છે કે અત્યાર સુધી તો ઉગાડ 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 કર્યું, હવે લડવાનો જ્યારે વારો આવે છે ને ત્યારે ક્યાંક આપણો અહમ ઘવાય એવું થાય ને, ત્યારે દુઃખ બહુ જ લાગે, બહુ જ દુઃખ લાગે. તો ફ્લોર પર એવું તમને ક્યાંક એવું થાય છે કે આમ સિનિયર કલાકાર તો જવા દો, કલાકાર તરીકે તમારો રિસ્પેક્ટ ક્યાંક ચૂકી જવાય છે? બધી વખત લાગે છે, ડગલે ને પગલે લાગે છે. પણ કારણ કે એમાં એવું છે કે કલાકાર તરીકે જ્યારે આપણને કાસ્ટ કરવામાં આવે ત્યારે ઘણી જગ્યાઓ એવી છે કે હવે ઓડિશન માટે નથી બોલાવતા. જે લોકો નથી જાણતા એ લોકો એમ કે તમે એક કામ કરો ને, તમારા ફોટા મોકલી આપો, ઓડિશન મોકલી આપો. વસ્તુ જુદી છે, આપણે એ મોકલી આપવામાં વાંધો નથી. પણ ઘણી વખત એવું થાય છે કે ફ્લોર પર ગયા પછી તમને ખબર પડે કે ઓહો, અહીંયા તો આપણને કોઈ આપણી ગણતરી જ નથી. અને જે કલાકારો કે જે લોકોના નામ થઈ ગયા હોય કે એવું કંઈ હોય તો એ લોકોને ફાઇવ સ્ટારની કેટેગરીમાં એ લોકોને બધી ફેસિલિટી મળતી હોય. જ્યારે આ છઠ્ઠા દશકમાં પૂરું થવાનું છે ને તો આ 60 વર્ષના બેન છે એની આપણે આટલી ફેસિલિટી સાચવવી જોઈએ એવું એ નથી બનતું. અને બહુ જ ખરાબ લાગે, ત્યારે બહુ ખરાબ લાગે, એમ લાગે કે આ છોડી દો, શેના માટે આપણે આ કરવું છે. મને પહેલા તો એક વાત કહેવાનું મન થાય કે રિસ્પેક્ટ ક્યારે મેળવાતું નથી, એ લોકો આપણે કહીએ કે એ રિસ્પેક્ટ નથી આપતો કોઈ કલાકાર આપણી જોડે હોય કલીગ અને એ આપણને રિસ્પેક્ટ નથી આપતો. પણ ટાઈમ્સ હેવ ચેન્જ્ડ, આ એક પ્રોફેશન બની ગયું છે ટોટલી, એક બિઝનેસ. અને હવે પહેલાં જે આનંદ માટે જે કામ થતું હતું એ હવે માત્ર કવર માટે થાય છે. કે એટલે મેન્ટાલિટી નવા જે આવનારા છે એ લોકોના માટે એક એક આજીવિકા હોય કે એક પૈસા કમાવાનું માધ્યમ હોય એ રીતે એ લોકો લેતા હોય. એટલે સ્વાભાવિક છે કે કદાચ એ લોકો ચૂકતા હોય રિસ્પેક્ટ આપવા માટે કે કંઈ. પણ મને એવું લાગે છે કે કંઈ બહુ એટલું મન પર લેવાની જરૂર નથી. આપણે બહુ જ કામ કર્યું છે, આપણે જે લોકો સાથે કામ કર્યું છે એ લોકોએ આપણને બહુ જ માનપાન આપ્યું છે, એ લોકો આપણે પણ એ પ્રમાણે વર્ત્યા છીએ. પણ હવેના જનરેશનમાં એ બ્લન્ટ છે, એવું નથી કે લાગણી વગરના છે, એ લોકો લાગણી વગરના છે એવું નથી. પણ એમની રિસ્પેક્ટ આપવાની રીત જુદી છે. એ લોકો મે બી ઘણી વાર એવું બને છે, અત્યારે આપણા નાના બાળકો જો આપણા ઘરમાં હોય તો એ દાદીને નીચે નમીને જય શ્રી કૃષ્ણ કે એવું નહીં કે એ લોકો દિલગી બાગ દાદી ગીમી અચેરી બેર હાગ. સો ઇટ્સ અ ડિફરન્ટ વે ઓફ રિસ્પેક્ટિંગ. એટલે બને છે, ઇટ હર્ટ્સ રિસ્પેક્ટ ના આપતા હોય જેમ સ્વાતિબેને કહ્યું. પણ મને એવું લાગે છે કે બહુ મન ઉપર લઈએ ને તો આપણે હવે આ ઉંમરે મેન્ટલી સ્ટ્રેસ્ડ અનુભવીએ. બસ કામ કરવાનું છે, કામ કરીએ છીએ, બાકી ઘણું બધું ભૂલાઈ જાય છે. શરૂઆત જ્યારે આવે ને કામની ઓપોર્ચ્યુનિટી, કામ માટે ફોન આવે ત્યારે આમ અધર અધર રેડ કાર્પેટ પાથરેલી હોય અને ત્યાં હોય ને પછી ત્યાં આપણા ચંપલે લઈ લેવામાં આવે ને કે હવે તમારે તડકામાં ઉઘાડા પગે ચાલવાનું છે. અમુક પ્રોડક્શન હાઉસમાં આવી સ્થિતિ છે, બધે છે એવું નહીં કહું, પણ અમુક જગ્યાએ છે. પણ ત્યાં જેમ સ્વાતિએ કીધું એમ સ્વોલો કરી જવું પડે છે. આઈ ટેલ યુ ઓનેસ્ટલી સ્પીકિંગ, એટલું સહેલું નથી સ્વોલો કરવું, કારણ કે આપણે માગવા નથી ગયા, તમે આપવા આવ્યા છો. તો તમે આપવા આવ્યા છો તો તમને એવી ખબર હોવી જોઈએ. અમે નથી કહેતા કે રોજ અમારે આગળ નાળિયેર ફોડો અને હાર પહેરાવો, ના ના. પણ તમે કાલાજની આવેલી જે પેલી ફુદ્દા જેવી આપણે પિછોરી આવડે ને ચોમાસાના પહેલા વરસાદમાં પિછોરી આવડે, એ પિછોરિયા જેવી પાંચ ચાર ભાઈઓ જે તમને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરે અને તમે એમને ગાડી આપો, તમે એને બીજું રહેવાનું આપો, તમે એને એક્સ્ટ્રા સર્વિસ આપો અને જે જેન્યુઅનલી સિનિયર છે એને એમ કહો કે હા બેન આના સિવાય તો નહીં થઈ શકે અમારાથી, આટલું જ થશે.
પેમેન્ટ આનાથી વધારે આપતા નથી, કોથળામાંથી બિલાડી કાઢવાની વાત કરો છે, પણ ટુ બી વેરી નોટ અહીંયા આ જે પણ સાંભળે એની હું ખરેખર કહું છું, કારણ કે મારી પાસે તાકાત છે એટલી કે તમે ગમે તેવી તો ફોડતા હો પણ જ્યાં જ્યાં અનુભવ થયા છે ત્યાં ફરી ભાવીની જાળી ન જાય, તમને બહુ બરકત મળે, તમને બહુ કામ મળે ને તમને ઢગલો કિલો ના ભાવે પિછોરિયા મળે. અમે નહીં, આજે વિમેન્સ ડે ના દિવસે આપણે ભેગા થયા છીએ અને આપણે ચારે વી આર વિમેન, એટલે મને એવું લાગે કે માની સામે કોઈ નાનું છોકરું ગમે તેમ ગુસ્સો કરે, લડે, જાને હવે હું નથી કરવાનો, મમ્મી કે બેટા મને એક ગ્લાસ પાણી આપને નથી આપવાનું, ભૂલીને જા, તો એ વખતે આપણને ખરાબ નથી લાગતું. પણ આપણે કલાકાર તો છીએ, કલાકારને બાજુમાં રાખીને પહેલાં લેડીઝ, એક સ્ત્રી છીએ, એટલે મને કદાચ મારા મનમાં ઇટ ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ કે હું એવું માનું કે જાને હવે ખરી ભાવીની બેઠી છે અને હું બેઠી છું, અમને ત્રણ, અમે એલ્ડર છીએ, સ્વાતિ હિરોઈન છે, અમે ત્રણે બેઠા હોઈએ અને સ્વાતિને સ્પેશિયલ જમવાનો ઓફર કરવામાં આવે અને અમને પૂછવામાં પણ ના આવે અને પછી કે શું છે આ લોકોનું કઈ જમવાનું કઈ આવા આવા અનુભવ થયા પછી ઇટ હર્ટ. આમાં છે ને માં, હું માં જ છું બધાની, અત્યારે મને ફિલ્ડમાં બધા આઈ માં તરીકે જ ઓળખે છે. તો પણ તમે જ નુકસાન છે, તમને જે હું કહેવા માંગુ છું, બહુ જ આ બધા જ મુદ્દાઓ એટલા બધા અંદર સુધી ઉતરી જાય, એટલા સંસર્ગમાં છે, એટલા બધા ટચી છે કે કદાચ આના વિશે વાત કરવી પણ ક્યારેક એમ થાય કે જતું કરીએ નથી વાત કરવી, પણ મને બહુ જ ઈચ્છા છે અને આઈ હોપ કે આ ઇન્ટરવ્યુ જે જોતા હશે એ નવા નવા લબરમુછિયા હોય, કોઈક આજે આવેલા હોય, કોઈકનો 5-1 વર્ષનો અનુભવ હોય, કોઈકનો 10નો હોય, કોઈકનો 20નો હોય અને કોઈક જૂના હશે, એ દરેક, એ પ્રોડ્યુસર, એ ડિરેક્ટર, એ રાઇટર, એ પીઆર ટીમ, એ પોસ્ટ પ્રોડક્શનની ટીમ, એ પ્રી વર્કની ટીમ, એ ગ્રાફિક ડિઝાઇનિંગની ટીમ, એની એન્ટાયર કાસ્ટ એન્ડ ક્રૂ, આઈ હોપ ધેટ દે આર લિસનિંગ ટુ because these words are coming from the heart. They ought to listen. They have to listen to this. મને એક વાત કેવી છે, જેમ કે અન્નાએ સરસ વાત કરી કે નાનપણમાં કોઈને પૂછ્યું તો એમને કીધું કે મને માં બનવું છે, રાઈટ? બેને રક્ષા બેને પોતાનો અનુભવ કીધો કે મને પહેલા બે આ રીતે કર્યું, સ્વાતિએ પણ ઘણા રોલ કર્યા છે મધરના, મને તો ન છૂટકે કરવા પડ્યા કારણ કે હું કોઈ સાથે સુઈ નહોતી શકતી, કોમ્પ્રોમાઇઝ નહોતી કરી શકતી, મારી પાસે બે જ ઓલ્ટરનેટ હતા, આઈધર હું 25 વર્ષની છું ને 25નો રોલ લઉં કાતો હું કેરેક્ટર રોલ ચૂઝ કરું, પણ મારી માની ગળથૂથીને મારા સંસ્કાર રૂવાડે રૂવાડે એટલા બધા હતા કે હું મને મજા પડી 25-60 કરવાની. અને જો તમે જે પણ કેરેક્ટર ભજવો છો ને એમાં જીવ રડો છો ને સાહેબ, તો દુનિયામાં દર્શકો, પ્રોડ્યુસર, ડાયરેક્ટર જ્યાં જવું ત્યાં જાય, પણ દર્શકો તમને હૃદયમાં બેસાડે છે. આ મારા 45મું વર્ષ છે, હું 11 વર્ષે કામ મેં શરૂ કર્યું હતું, સ્કૂલમાં હતી ત્યારથી શેઠ સગાડસા નામની ફિલ્મથી, જ્યારે મને એક્ટિંગ નહોતી આવડતી, હું શીખવા ગઈ હતી, ત્યારથી આજના અનુભવ મને આ કહેતા શરમ નહીં આવે કે જે દિવસે મને બેટા કહીને બોલાવતા પ્રોડક્શનમાં, કારણ કે નાની હતી, સૌથી ચડી બુસ્કોટ પહેરતી હતી, ક્યારેક ચલૈયા સાથે તો ક્યારેક માથે ટોપલા લઈને કાંઈ પણ કરતી હતી, પણ મને ફિલ્મમાં કામ કરવું હતું, મારે કશું કરવું હતું, ભણવામાં મજા હતી, નથી કરતી બહુ, ભણવાનું નહોતું ગમતું, તો જે લોકો મને દિવસે બેટા કે એ રાત્રે મને આમ પકડીને ખેંચ્યું, તો મને બહુ શોક લાગ્યો હતો 11 વર્ષની છોકરીને, એ દાજ્યું તો નક્કી કર્યું નથી કરવું. આ માહોલ જોયો છે ને ભાવી, મને ખબર છે કે હું આની, પણ મને મને આઈ એમ વેરી ફર્મલી ડિફેન્ડ કે આ થાય છે, તમારી જરૂરિયાત, તમારી આર્થિક નબળાઈ, તમારી એક્ટર કે એક્ટ્રેસ બનવાની જીજીવિશા કે વોટ એવર,
પણ મને એવું લાગે છે કે કેરેક્ટર બિલ્ડિંગની વાત કરીએ એક સ્ત્રી તરીકે, તો જે પોતાના બાળકોને, જે સમાજને એના ચારિત્ર ઘડતરનું શીખવતી હોય એ સ્ત્રી છે. એટલે સ્વાભાવિક છે કે પોતાનું કેરેક્ટર, પોતાની વાત, જેમ કહ્યું એ પોતે સમજી શકતી હતી 11 વર્ષે પણ. આઈ વોઝ નોટ પ્રિપેર્ડ, જેમ કહ્યું કે જાઉં નથી કરવું. એટલે એ જે શક્તિ, એ જે સમજણ એક સ્ત્રીમાં જ હોય છે. મારી સાથે રોલ કરે ને મારી સાથે રહેવાનું, તું આમ સોરી આમ યુઝિંગ બેડ વર્ડ, કે ભાડમાં ગઈ તારી ફિલ્મ, અને ફિલ્મનું નામે તમને કહું, કારણ કે લેટ 70s બન્યું હતું. તો મેં કીધું કે નથી કરવી, અને પછી મેં કીધું કે ભાઈ તમે વડીલ છો, સોરી, કારણ કે બોલી ગઈ. મને લાગ્યું કે આવું ના બોલાય, કારણ કે આપણા સંસ્કાર નથી. એ જુલણ મોરલીમાં બીજે દિવસે આખું ક્રુ આઉટડોર ગયું, ને મારું ને મહેતાજીના જ સીન હતા. મને એ પ્રોડક્શન વાળો માણસ આવીને કહે છે કે બેન ચાલો. મેં કીધું બધા ક્યાં ગયા? તો કીધું લોકેશન પર. મેં કીધું મારે? તો કે તમારું કામ પૂરું થઈ ગયું, અઠવાડિયાનું શેડ્યુલ 2 દિવસમાં પૂરું થઈ ગયું. કારણ કે પેલી ઘટના મને પોસાયેલી નહોતી ને કોમ્પ્રોમાઇઝની, એટલે રમેશ મહેતા ગુજરી ગયા એમાં. પછી એમનો બીજો ભાવ થયો ને બીજી હિરોઈન આવી. પણ હું નામ સાથે કહી શકું છું, જેને જે કરવું એ કરે, હું કોઈના બાપથી ભીતી નથી, કારણ કે સત્ય છે મારી પાસે. એટલે આ કહેવાનો મતલબ એટલો છે કે જો તમે દરેક દીકરીઓને કહું છું, આજે વુમન્સ ડે માટે મળીએ છે, એટલે કહું છું કે તમારામાં સ્કિલ હોય ને સાહેબ તો જ આવજો. તલવાર ખેંચીને ચાલી શકતા હો તો જ આવજો. તમે ગમે તે રોલ 100% પ્રેમથી કરશો ને એના પ્રેમમાં પડશો ને લોકો તમને હૃદયમાં બેસાડશે, એ મારો જાત અનુભવ. અને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ આ બધાના ઓપિનિયન, મારે તો માત્ર એટલું જ આ પ્રશ્ન પૂછીને જે સાંભળે છે, જે જુએ છે, એમને કહેવું છે કે તમારી આસપાસ એટલા ઘણા બધા અનુભવી વડીલો, કલાકારો, જવા દો ને કલાકારો તો તમે કદાચ ફ્લોર પર હશો ત્યારે તમને લાગશે, પણ એ સિવાય પણ ઘરમાં પણ એટલા બધા વડીલો છે જે તમારા આદરની અને પ્રેમની રાહ જુએ છે. એમને તમારે પૂછવાની જરૂર છે કેમ છો, સારું છે, તમે ખાધું પીધું કે નહીં. આ બહુ બેઝિક કર્ટસી છે, આ તો માનવ સૌજન્ય છે, એ પછી કોઈ આજનો કલાકાર હોય કે કોઈ અનુભવી. આ જવાબો જે અહીંયાથી તમને મળ્યા છે, આ જે દિલથી આ જે અવાજો તમારા સુધી પહોંચ્યા છે, આઈ એમ શ્યોર કે આજના અતિશય લોકપ્રિય કલાકારો પણ એ સાંભળી રહ્યા છે, કોઈક સ્ટ્રગલર પણ સાંભળી રહ્યો છે, કેટલાક સ્થાપિત કલાકારોએ પણ સાંભળ્યું હશે, પ્રોડ્યુસર, ડિરેક્ટર્સ, એક્ટર્સ, રાઇટર્સ બધા સાંભળે છે. આ જવાબ જો તમારા સુધી પહોંચ્યો હોય તો હવે પછી કોકને આ સવાલ પૂછીએ ત્યારે આવો આવો ઉકળાટ બહાર ન આવે, એવી એવી એ તસ્દી લેવાની પણ કદાચ આપણી જવાબદારી છે. અને એટલા પૂરતો આ સવાલ તમારા સુધી પહોંચાડ્યો, તો એક વખત જોરદાર તાળીઓ. આ આટલી બધી અંદર માટે હું હંમેશા 2-3 વખત બોલી ચૂક્યો છું કે આ બધી મહાપ્રતિભાઓ છે, એટલા માટે કારણ કે એમના અનુભવો એટલા બધા મહાન છે, એમના એટલા હાઈઝ એન્ડ લોઝ છે કે જેને આપણે કદાચ સાંભળીએ તો પણ આપણી જિંદગી તરી જાય ને, એટલા બધા અનુભવો, કદાચ એટલું બધું શીખવાનું આપણને મળે. યુ ઓલ હેવ યોર યુ વોન્ટ ટુ એડ ટુ એનીથિંગ? હું એક જ વાત કહું કે તમે સ્ત્રી છો અને તમે એટલા સક્ષમ છો કે તમે તમારી જાતને નહીં, તમારી આજુબાજુની સ્ત્રીઓને પણ સંભાળી શકો. પ્લીઝ એક જ વાત રાખો કે તમે યુ આર ફાર અવે, તમે બહુ જ મોટા છો, ક્યાંય સમોવડા બનવાનો પ્રયત્ન ન કરતા. દરેક સ્ત્રી લાઇટ હાઉસ છે સાહેબ, દિશા ભૂલેલા ને દિશા બતાવવાની તાકાત તમારા માટે. બીજી વાત, કીપ વેરી ફર્મ, એક રમકડું નથી કે તમને મનમાં આવે ત્યારે તમે એની સાથે રમી શકો, એવી લાગણી નથી કે જ્યારે તમે ગમે ત્યારે અનુભવો અને પછી એને ફેંકી દો. બી વેરી ફર્મ, યુ આર ધ જનરેટર, અને તમારા થકી સર્જન છે. સર્જન થકી તમે નથી, એટલે તમે સર્જો છો, તમે તમારી અસ્મિતા જાળવો. એક સ્ત્રી તરીકે તમે જન્મદાત્રી છો અને સમાજ આખો સર્જો છો તમે, એટલે પ્લીઝ ડોન્ટ બિલીવ ઇન શોર્ટકટ. શોર્ટકટમાં જશો તો આ જ વાક્ય પર મારો નવો સવાલ છે.
તમે તમારા હાઈઝ એન્ડ લોઝ તમારા બધા અદ્ભુત રહ્યા છે. તમે લોકો ક્યાંથી શરૂઆત કરી, ક્યાં પહોંચ્યા, આજે લગભગ તમે બધા જ તમારી 60માં છો, તમારા 60માં તમે અદ્ભુત કામ કરી રહ્યા છો. આજકાલ આવેલા કલાકારોને કદાચ એકથી બીજી ફિલ્મ સુધીમાં તો હાફ ચડી જાય છે, ત્યારે તમે આટલા વર્ષોથી રંગમંચ ને ટેલિવિઝન ને શોર્ટ ફિલ્મ્સ ને વેબ સિરીઝ ને અત્યારની ફિલ્મો, લગભગ તમારું નામ ક્યાંક કોઈ ફિલ્મમાં ન લેવાતું હોય કે ત્યાં ક્યાંક તમને કન્સિડર ન કરવામાં આવતા હોય એવું ભાગ્ય જ બનતું હશે. મારે ખાસ પૂછવું છે, આટલા લાંબા સમય સુધી આ ટકી રહેવાની સ્પિરિટ જો તમારે આજના કલાકારોને વહેંચવી હોય તો કઈ એવી ત્રણ ટિપ્સ તમે એવી આપશો દરેક કલાકારને કે જે એમની કદાચ સફરને લાંબી કરવામાં અને વધારે બળકટ બનાવવામાં મદદરૂપ થાય? ત્રણ ટિપ્સ. પહેલું તો તમે જે કામ કરો છો ને એના પ્રેમમાં પડો, 100% તમારી જાતને ભૂલીને એ કરો અને રિઝલ્ટ પણ 100% આવશે. બીજું કે સ્કિલ ડેવલપ કરો, ના હોય તો સૌથી પહેલા એક્ટર બનવું હોય તો થિયેટર કરો સાહેબ, થિયેટર કરો. સો વન ઇઝ રંગમંચ, થિયેટર કરો. રંગમંચ, રંગમંચ. અચ્છા, પહેલું પોતાના પ્રેમમાં જે કામ કરો છો એના પ્રેમમાં પડો, જે પણ કામ કરો છો એના પ્રેમમાં પડો, જાતને ભૂલીને પ્રેમમાં પડો. સેકન્ડ ઇઝ થિયેટર. બીજું એ થિયેટર. અને ત્રીજું જે હવે શીખી છું, થોડી આક્રોશમાં આવી ગઈ પણ કે ગમ ખાતા થોડું શીખવું પડે, અને એ જે મારા કેસમાં થોડું ઓછું છે પણ સ્વીકારું છું, સાંભળું સ્વીકારું છું. એને કારણે મેં ઘણા કામ ગુમાવ્યા પણ હવે તાસીર છે. ખૂબ વાંચો, ખૂબ વાંચવું. ત્રીજું મારું એ છે, પહેલું પ્રેમમાં પડવું, રંગમંચ કરવું અને ખૂબ વાંચવું. અદ્ભુત સલાહ. કલાકાર બનવું હોય તો સૌથી પહેલા તો ખૂબ બધું નિરીક્ષણ કરો, લોકોને તમે પચાવો કે આ વ્યક્તિ કઈ રીતે બોલે છે, કેવું બોલે છે, કેટલું બોલે છે. ઓબ્ઝર્વેશન. બીજું, દાદરા ચણો લિફ્ટમાં બેસવાનો આગ્રહ ન રાખો. નથી આવડતી એક્ટિંગ, તમે પ્રયત્ન તો કરો કે તમને કોકની પાસે શીખો, પછી તમે આવો. ચકાચોનથી અંજાઈ જવાની જરૂરત નથી. અને ત્રીજું, અને ત્રીજું, ટકવું હશે ને તો તણખલું બનવું પડશે. ક્યાં બાત, તો જ વાવાઝોડાની સામે ટકાશે. નહીતર તો આમ જો ખજૂરીની જેમ ઉભા રહેશો તો એક વાવાઝોડું આવશે તો ક્યાં ઉડાડી જતું. તણખલું બનશો તો તરી પણ શકશો. એબ્સોલ્યુટલી. ધીસ થ્રી ફ્રોમ સાથી ભાઈ. મારી એક નાની અમથી વાત, મારી સમજણ પ્રમાણે કે પહેલું તો થિયેટર રોજિંદા જીવનમાં પણ આપણું થિયેટર જ હોય છે. કે એક સ્ત્રી થઈને ઘરમાં પણ આપણે બાળકોને સાચવીએ સ્ટેજ. મને લાગે છે કે ઘરમાં કે બહાર બહુ કંઈક જુદું નથી લાગતું. લાઈફ ઇઝ અ ડ્રામા, ઓર ડ્રામા ઇઝ અ લાઈફ, બહુ જુદું નહીં. એક એ એટલે થિયેટર બેઝિક. સેકન્ડ, શરીર માધ્યમ, કારણ કે એના થકી તમે બધે જ કામ કરો છો. તમે તમારું સર્જન કરો છો, તમે તમારો શોખ પૂરો કરો છો, તમે લોકોને રીઝવો છો, તમે કંઈ પણ પ્રદાન કરો છો એ તમારા શરીરથી. મેન્ટેન યોર બોડી, બોડી ઇન ધ સેન્સ વન ઇઝ થિયેટર, ફિટ. ટુ ઇઝ જાડા, હેલ્થ અને ફિટનેસ. કે તમે જાડા હો એની સામે વાંધો નથી, પણ તમારી ફ્લેક્સિબિલિટી એટલી હોવી જોઈએ કે યુ કેન ડૂ એની રોલ. એન્ડ થ્રી, થર્ડલી, બહુ જ અજાયબ લાગશે કદાચ પણ મેં અનુભવ્યું છે, લોકોને જોયા છે એટલે કહું છું, પુરુષ એ કોઈ વ્યસન કરે ને તો ચાલે, પણ સ્ત્રી ક્યારે વ્યસન કરશે ને તો સમાજ નહીં સ્વીકારે. અને સ્ત્રી જો સ્ત્રીત્વમાંથી ગઈ તો મને લાગે છે કે શી બી ડૂડ, એ ક્યાંયની નહીં રહે. એટલે વ્યસન, વ્યસન પછી કોઈ પણ હોય. તો માં આમાં તો વ્યસન તો પુરુષ કે સ્ત્રી કોઈએ ના કરવું જોઈએ એવું ના, ના એ તો પછી આવે છે. પુરુષને તો લાફો મારીને કહી શકે સ્ત્રી, પણ સ્ત્રીને કોણ કે આપણે. ના, એટલે આપણે જ, આપણે આપણે જ આપણી જાતને લાફો મારવાનો, આપણે જ આપણી જાતને લાફો મારવો પડે. મને મારો કહેવાનો મતલબ એક જ છે કે પાર્ટી કરવી
પાર્ટી એટલે એન્જોયમેન્ટ. ધ મીનિંગ ઓફ ધ વર્ડ પાર્ટી ઇઝ એન્જોયમેન્ટ. ગ્લાસ લઈને તમે બેસો કે મોડર્ન તમે છો, તમે સિગરેટ હાથમાં લો, તમે મેન્ટલી સાવ ખલાસ થઈ જાઓ છો એ લેવલે કે તમે તમે સ્ત્રી છો એનું પણ ભાન નથી રહેતું. ટ્રુ. ડોન્ટ ડુ ધેટ. પગે લાગીને કહું કે વ્યસનોથી દૂર રહેજો. સ્ત્રી કે પુરુષ, પ્લીઝ બી અવે. અને એમાં એ પુરુષને જો દૂર રાખવો હશે તો એ સ્ત્રીએ જ કરવું પડશે કામ, પોતે જ સુધરવું પડશે. ઓકે ઓકે. ને મોટે ભાગે આપણો સમાજ આજે પણ પુરુષ, આપણે બધા ચર્ચાઓ કરીએ મહિલા દિનની, પણ આજે પુરુષ તો 16મી સદીમાં જ જીવે છે. હા, એટલે તમે જુઓ, મેં એક હમણાં એક વેબ સિરીઝ કરી, એમાં હવે 3મી બાઈઓ છે, 4થા વર્ગની બાઈઓ જે ફૂલ વેચે, કોઈ આ વેચે, એમાં બીડી પીવા, અમે લોકો તો બીડી પીવે જ છે, પણ લોકોએ આપી પણ મને મેસેજમાં લખ્યું તમારી પાસે આવી અપેક્ષા નહોતી, એટલે પછી પેલું એનું પેકેટ રાખે મૂક્યું હતું, એનો ક્લોઝ લઈને પાછળ લખ્યું છે નિર્દોષ, આયુર્વેદિક, અજમાની, આવું બધું. પણ એ નહીં, પણ એ તો રોલ માટે હતું. પણ જ્યારે અનુભવ કહેતો હોય ત્યારે આપણે સાંભળવું પડે. અને આપણે આ સલાહ તો ચાહે સ્ત્રી કે પુરુષ પોતપોતાની રીતે લે કે ના લે એમનો વિષય છે, પણ સલાહ તો બહુ સાચી છે, બહુ ઉત્તમ છે. વ્યસન ન કરવું જોઈએ. આટલી બેઝિક લાઈનને પણ આપણે ફોલો કરીએ તો મને લાગે છે કે ઘણા બધા પ્રશ્નો અને અસુવિધાઓ જીવનની એમાંથી આપણે બચી જઈશું. સ્ટાર્ટ લવિંગ યોર વર્ક. એબ્સોલ્યુટલી. અને નશો કરવો હોય તો તમારા પોતાના કામ નો કરો. ચાવવા જેવો કોઈ નશો નથી. તમને જે નિર્દોષ લાગે કે અહીંયા હાર્મ નથી, ત્યાં બેફામ ચાહો, તમારા વર્ક ને ચાહો, તમારી આસપાસના ને ચાહો. અને તમે આ બધી આ જે શિખામણ આપો છો એમાં મારે ત્યાં જે થોડા ઘણા નવા છોકરાઓ નાના નાના આવ્યા છે એટલા સિયાવિયા થઈ ગયા છે, કરી રહે આ બધું ગોળ પરીને અમારી પર ના આવે તો સારું. વ્યસન તો કોઈ કોઈ પણ ડિકેડમાં કોઈ પણ સમયમાં નથી જ ફિટ બેસતું. ઓન ધેટ નોટ, ચાલો હવે એ સેગમેન્ટ તરફ અમે આગળ વધીએ છીએ જે અમારા માટે અમને બહુ રસપ્રદ લાગે છે, લોકોને પણ સાંભળવો ગમે છે, અને અમારો જરા તોફાની આખી આખો ખેલ છે. જો તમે વિશ્વ મહિલા દિવસે એક એક સવાલ, કદાચ સવાલના ફોર્મમાં પૂછું તમને, કદાચ વધારે ક્લેરિટી રહે, આજની સ્ત્રીને એક વાક્યમાં મને જણાવો, શું તાત્કાલિક તાતી જરૂર છે આજની મહિલાઓ માટે? એક વાક્યમાં આજના સમયે સૌથી વધારે તાતી જરૂર શું છે? તમે તમારી જાતને તમે બ્લેક કમાન્ડો બનાવો, આટલી જરૂર છે. રચો કોઈ જરૂર નથી, કોઈ બટ કઈ કહેવું જ નથી, કારણ કે એ સમજવાની વાત છે. એટલે સ્ત્રીએ જ પોતે સમજવું પડે, એ પોતે જ મનમાંથી કરી નાખે. સ્ત્રી પુરુષના ભેદ પોતાના બાળકના ઉછેરમાં એ એટલે પોતાને આપણે આપણે જ્યારે એટલે મારું એક વાક્યમાં હું એટલા માટે નથી કહી શકતી કે એટલા માટે કે આ આ મારી રોજની લડાઈ છે, આજુબાજુમાં બધાની જોડેની લડાઈ છે. હું બહુ જ સખત હું નાટક કરું છું ને એની જોડે, હું સોશિયલ બી બહુ જ ભયંકર રીતે સંડોવાયેલી છું. આજુબાજુની બધી સ્ત્રીઓને કહું છું કે તમે તમારા છોકરાઓને શીખવો કે સ્ત્રીઓ જોડે કેવું વર્તન કરવું. પરફેક્ટ. ઓન ધેટ નોટ, ધેટ ધેટ કન્ટેન્સ ધ વન લાઈન. એક વાતમાં આવી ગયો. માં મને એક જ વાત કહેવાની કે મારા દીકરાને ઘેર દીકરી આવી ત્યારે ખોળામાં લઈને એક જ વાત કહી મેં, દેવની દીધેલ બાળ સદા તું તો દેવના કર જે કામ, આફતની આંધીઓ વચ્ચે પણ રાખજે હૈયે હામ, સાચી એવી વીર તું થાજે તારી જનતાનું દૂધ ન લાજે. બસ ક્યાં વાત, આવો સમાજ એક ઉભો થાય અને સ્ત્રીને સન્માન કરતો થાય, બસ એવી જ અભ્યર્થના. યસ સત્યમેન, હું પણ બે દીકરીની માં છું. યસ, કુટુંબમાં માત્ર ને માત્ર 6 દીકરીઓ છે અને મારી 6ઠી દીકરી આવી ને ત્યારે પેંડા જ વેચ્યા હતા. વાહ. પણ માત્ર એટલું જ કહેવાનું કે સ્ત્રી એ શક્તિ છે જ, પણ જો કોઈક સ્ત્રી કોઈ પણ કારણસર થોડી ઘણી કમજોર હોય ને તો એને પૂરી સલામતી આપો.
એને અસલામતી અનુભવ થાય ને એવું ન કરો. વાહ, ઓન ધેટ નોટ આઈ વિશ યુ ઓલ અ વેરી 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 હેપી વિમેન્સ ડે. અને એક જ મિનિટ. ઓ યસ, આપણે ચારે બોલીએ. યા દેવી સર્વભૂતેષુ સ્ત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓન ધેટ નોટ આપ સૌને, આપ દરેક સ્ત્રી શક્તિને અમારા નતમસ્તક વંદન. ભાઈ, શુદ્ધ દેશી સંવાદમાં હવે સમય છે જરા પેલા અમારા મજાના ખેલનો, જેને અમે રેપિડ ફાયર રાઉન્ડ કહીએ છીએ. અને લગભગ રેપિડ ફાયરની જેમ કોઈ જવાબ આપતું નથી, બધા નિરાંતે આપે છે અને મજા આવે છે. છતાં આ ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન આન્સર સેશન છે. આ એસ્ટીમ્ડ ગેસ્ટ છે આપણી સાથે, એક વખત જોરદાર તાળીઓ. રક્ષા નાયક કવિ વાસી દવે આપણી સાથે. ઓકે, એન્ડ આઈ વુડ વોન્ટ ટુ સ્ટાર્ટ ઇટ વિથ રક્ષા. કેમ પછી મને થાય કે આ બે લીટી એડિટ કરવાની એની જગ્યાએ બીજી ચાર આપતો પછી તમારા માટે રંગભૂમિ એટલે એક શબ્દ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજી પણ ફિમેલ સેન્ટ્રિક મૂવીઝ વધારે નથી બનતી, એનું કારણ અકોર્ડિંગ ટુ યુ? એટલી મજબૂત સ્ક્રિપ્ટ્સ નથી લખાતી, બોક્સ ઓફિસ પર ચાલશે કે નહીં એ અવઢવ હંમેશા બહુ મોટી રહેતી હોય છે, કે પછી ફિમેલ સેન્ટ્રિક મૂવીઝ માટે પ્રોડ્યુસર નથી મળતા, કે પછી એવી ફિમેલ્સ જ નથી કે જેને સેન્ટ્રિક મૂવી બને? લખાતી નથી. ફિમેલ તો ઢગલા ભગો તો આમ જ્યાં જુઓ ત્યાં આવી દો. ચાલે છે, ચાલે છે. હવે આ રેપિડ ફાયર છે, એમને બોલવા. જોક્સ અપાર્ટ, હવે એક 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 બોલવું પડશે, ગમે તેટલું આમ મન થાય બીજા બોલવાનું. તો સ્ક્રિપ્ટ લખાતી નથી. બીજી વસ્તુ, પ્રોડ્યુસર કદાચ અવઢવમાં હોય એવી શક્યતાઓ ખરી, અને એટલે જ ન લખાવતા હોય એવું પણ બને, પણ લખાવે તો નાસીપાસ નહીં કરીએ એની ગેરંટી. તમારા મતે અભિનયનું પહેલું પગથિયું કયું હોવું જોઈએ અથવા કયું છે? કયું છે? ઓબ્ઝર્વેશન. ઓકે, જો આજે તમારે 18 વર્ષની સ્વાતિને કંઈક કહેવું હોય તો એ શું કહેશો? લવ યુ ડિયર. તમને ક્યારેય દે સે એક્ટિંગ બ્રિંગ્સ આઉટ ધ બેસ્ટ ઇન યુ એવું એ વાતમાં માનો છો? હા. તમારા મતે તમારા તમે ભજવેલા સૌથી પ્રિય કિરદારો કયા? મેં ભજવેલા બધા જ, કારણ કે થિયેટરની વાત કરું છું. કારણ કે ફિલ્મમાં તો કેવું બનતું હોય છે કે તમારી પાસે નેરેટ કંઈક થયું હોય ને ક્યારેક નીકળી આવે કંઈક જુદું, એટલે હું માત્ર થિયેટરની વાત કરું તો મેં ભજવેલા દરેક નાટકો, અને મેં દરેક જાતના નાટકો ભજવ્યા છે. જે નાટકો પાછળથી સરકારે બંધ કરાવ્યા ને એવા નાટકો મેં તો ભજવ્યા છે, પણ મારી દ્રષ્ટિએ સાચું ઓડિયન્સ ત્યાં જ આવતું હતું, આવું મારું માનવું છે. એટલે મહાભોજ નાટક હતું જે મેં હિન્દી અને ભોજપુરીમાં ભજવ્યું, જેમાં મને નેશનલ લેવલ પર બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ મળ્યો હતો. એ પછી કર્માધીન, આંખે કંકુના સૂરજાતમાં રમેશ અમીનની સાથે મેં અસંખ્ય નાટકો કર્યા. મેં જ્યારે નાટકો કરવાની શરૂઆત કરી અવેતન રંગભૂમિથી તો ત્યારથી લઈ અને થર્ડ લીડમાંથી ફર્સ્ટ લીડ સુધીના બધા જ નાટકો મેં રમેશ અમીન સાથે કર્યા. ઘણા નાટકો એવા છે કે જેની અંદર હું થર્ડ લીડમાં આવી હોઉં અને પછી ધીમે ધીમે ધીમે, અને એ નાટક એટલા ચાલ્યા હોય, એ સૌથી અગત્યનું કે એ નાટક એટલા ચાલ્યા હોય. મને પરદેશની ભૂમિ એ નાટકોએ બતાવી, એક વાર નહીં સાત સાત વાર. અને નાટકોમાંથી જ મને તુષાર મળ્યા, નાટકોમાંથી જ અત્યારે હું બે દીકરી સરસ મજાની બંને છે, હું ખૂબ ખુશ છું. ઓફકોર્સ, ઓફકોર્સ. એવું કહેવાય છે એપરેન્ટલી કે આ એક પોપ્યુલર બિલીફ છે કે ક્યારેય તમારા મનગમતા કામને, તમારા શોખને તમારે તમારું પ્રોફેશન ન બનાવવું જોઈએ. તમે શું માનો છો?
હવે જમાનો બદલાઈ ગયો છે. તમારે ટકવું હોય તો જે લોકો પ્રોફેશનલ્સ છે એની સાથે તમારે થોડાક તો પ્રોફેશનલ થવું પડે ને, નહીતર તમારી ગણતરી જ ના થાય. એટલે એ વાત સાચી છે કે નાટકને પણ એ જમાનો ગયો કે તમારે અવેતન રંગભૂમિ છે, પણ અવેતન જેવું કાંઈ છે જ નહીં, બધા વેતન લેતા જ હોય છે. તો તમે તમારે હાથે કરીને શું કામ ઓછી આંકવી. ઓકે, અત્યારે જે એક્ટર્સ અને એક્ટ્રેસનો જે નવો ફાલ છે એમાં તમારી મનગમતી એક એક્ટર અને એક એક્ટ્રેસ કઈ? નવામાં મને રોનક કામદાર. એક જ કહેવાનો છે ને? એક જ. અને એ આપવા છે બીજા બે ત્રણ? હા, એટલે મને ગમે છે, રોનક ગમે છે, રોનક કામદાર મને બહુ જ વર્ષકાય, મને ગમે છે. પ્રતિક ગાંધી સાથે તો મેં એક ફિલ્મમાં કામ કર્યું હતું, પ્રતિક ગાંધીએ ગમે છે. પણ દરેક જણ છે ને પોતે એક એક કિરદારમાં કોણ ગમે, બીજા કિરદારમાં કોણ ગમે એવી વાત છે. એટલે મને મલ્હાર પણ ગમે, મને આરજવ પણ ગમે છે, અને હિરોઈનની અંદર મને ઈશા ગમે છે, મને આરોહી ગમે છે. એટલે નંબર આપવા તો અઘરા છે, દરેક જણ પોતપોતાની રીતે ઉત્તમ જ છે. ઓફકોર્સ ઓફકોર્સ. અત્યારની જે પણ એક્ટ્રેસીસ છે, હિરોઈન્સ છે, એને એક સલાહ આપવી હોય તો કઈ આપો? એ જ જે મેં પહેલાં પણ કહ્યું કે ટકવા માટે તણખલું બનવું પડે, લો પ્રોફાઇલ રહેવું પડે, સન્માન મેળવવું હોય તો સામેનાને સન્માન આપવું પડે. અને આ જે બધાને મેં નામ દીધા છે ને એ બધા પાસેથી મેં એટલું જ સન્માન મેળવ્યું છે, એટલે જ કદાચ એ લોકો મને ખૂબ વ્હાલા છે. આઈ અન્ડરસ્ટેન્ડ. તમે તમારી રંગભૂમિની કે તમારી આખે આખી આ ફિલ્મો સુધીની જર્નીને એક શબ્દમાં વર્ણવવી હોય તમારે તો એ શબ્દ કયો હોય? ખૂબ રોમાંચિત જર્ની, ખૂબ રોમાંચ થયો છે મને દરેક કિરદાર નિભાવતી વખતે, દરેક શોમાં. એવું નથી કે કોઈ એક નાટક હોય તો એના 75મો શો હોય ત્યારે હું આમ બહુ જ યુઝ ટુ થઈ ગયો, ના, મને દરેકે દરેક શોમાં ખૂબ રોમાંચ થયો છે. ઓકે, સ્વાતિ દવેએ ભજવેલું એક કિરદાર કે જેના ઉપર એમને આજે એવું થાય છે કે અરે રે રે આ ના કર્યું હોત તો સારું હતું. એ પ્રોડ્યુસર સાથે મારે બીજી વાર નહીં કરું કામ, એવું તમે માનો છો? જો મને બોલાવશે તો શું કહેવાનું મારે? એટલે હવે આને અત્યારે આપણે બાજુ પર રાખો. તમને ખબર છે કે મેં ફિલ્મમાં એવું બન્યું હોય કે મને આમ કંઈક નેરેટ જુદું થયું હોય, ડિરેક્ટ કોક કરવાના છે એવી વાત થઈ હોય, પછી કોઈક બીજું ડિરેક્ટ કરતું હોય, ક્યાંક ન ગમ્યું હોય, અને મને ન ગમવા કરતાં જ્યારે લોકોને ન ગમ્યું ત્યારે મને થયું કે નહીં આ મેં ન કર્યું હોત તો સારું થતું. છે એવી ફિલ્મ છે 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 ઘણા બધા ફિલ્મોમાં છે, થિયેટરમાં એવું નથી, ફિલ્મોની અંદર ચોક્કસ એવું છે કે મને એમ થયું છે કે મેં આમાંથી ખોટી હાપડાઈ. છેલ્લે જોયેલી અને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? ખૂબ ગમેલી અને છેલ્લે જોયેલી પાછી, હમણાં તો એટલી બધી જોઈ છે ને એટલે આમાં વોશ, આગંતુક ગમી. હા, ઓકે. છેલ્લે જોયેલી અને ન ગમેલી ગુજરાતી? ભરાઈ જઈશ આમાં એટલે રેવા જ દો, આનો જવાબ મારે નથી આપવો. મોટા ભાગની 90% ફિલ્મો, કેટલી ફિલ્મો ચાલે છે? મેં બહુ સાચું કહું તો અત્યારે જે આ ફિલ્મના ઓમ મંગલમ સિંગલમ એના બહુ જ વખાણ સાંભળ્યું, પણ અનલકીલી મેં એ ફિલ્મ જોઈ નથી એટલે હું એના માટે કંઈ કહી શકતી નથી. બાકી ડેફિનેટલી ચોક્કસ મને એ જોવી છે, રહી ગઈ છે મારે જોવાની. જો સ્વાતિ દવે એક્ટ્રેસ ના હોત તો શું હોત? સરસ મજાનું કંઈક નવી જાતનું રેસ્ટોરન્ટ બિઝનેસમાં કેમ હોત. અચ્છા, કારણ કે રસોડું એ મારો પહેલો શોખ છે, એમાં રોજ જુદા જુદા એક્સપેરિમેન્ટ કરવા એ મને ખૂબ ગમે છે.
સૌથી સરસ શું બનાવે છે અમને બોલાવો. મને બધું જ બધું હું જે બનાવું તે બધું જ સરસ. એનું કરાગું ગામ ગામ એનું કરાગું આપણે આમ અમે જે ચાર સાઇલેન્ટ હતા ને અમને મજા પડી ગઈ કે આ બરાબર છે. આમાં કે પાર્ટી ડબ્બા પાર્ટી ડબ્બા પાર્ટી ચાલો ડબ્બો મોટો વાહ ચાલ બહુ સરસ. Do you really think that theater can bring some substantial change? Yes. If yes, then how? Yes. And how? પહેલાની જેમ જ બધા પોતાના લાગે ને એવી રીતે કામ થાય એ બહુ જરૂરી છે. એ એ એ ફેરફાર કરે થિયેટર થિયેટર માટે ખાસ તો બહુ જે તમે એટલું બધું થિયેટરને પ્રોફેશનલ ન બનાવી દો કે તમે કવર આપ્યું એટલે તમે તમારી જવાબદારીઓમાંથી છૂટી જાઓ છો. તમે કવર લો છો એટલે તમારે બધી જ વસ્તુ વ્યવસ્થા તમારી જાતે જ કરવી પડે એવું થિયેટર માટે ન રાખો. કારણ કે સિરિયલના શૂટિંગમાં કે ફિલ્મના શૂટિંગની અંદર તો કેવું હોય છે કે એ લોકોની પ્રોડક્શનની ગાડી હોય તો એ પણ લેવા મૂકવા માટે હોય છે. થિયેટરમાં જ્યારે રાત્રે 2 વાગે 3 વાગે તમે જ્યારે એકલા પાછા આવો ને ત્યારે તમને કવર આપ્યું છે એટલે તમે તમારી રીતે જ મેનેજ કરો એવું ન હોવું જોઈએ. થોડું અંદરથી કૂણું રહેવું પડે. ઓકે ટેકન. તમારા અનુભવને તમે એક શબ્દમાં વ્યાખ્યાયિત કરવા માંગો તો એ શું હોય અત્યાર સુધીના આટલા લગભગ 30-40 વર્ષના 25-30 વર્ષના અનુભવને એક જ શબ્દમાં? મારું ભાથું. વાહ વાહ. અને તમારી ફિલ્મ જર્નીને તમારે તમારી ફિલ્મ જર્ની વિશે તમારે આજે અત્યારના ઉગતા કલાકારોને એક વાક્યમાં કોઈ સલાહ સૂચન શિખામણ કંઈક મનની વાત કહેવી હોય તો એ શું? વારંવાર ઉગતા કલાકારો માટે સન્માન મેળવવું છે તો સન્માન આપતા શીખો. કોકને તમારે માથા પર બેસાડશો તો જ કોક તમને માથા પર બેસાડશે. જે એ મેં પહેલાં જ કહ્યું એમ કે ટકવું હોય તો તણખલું બનવું પડે એવી વાત છે. અને બહુ જ લો પ્રોફાઇલ રહો, તરત જ હીરો કે હિરોઈન ન બની જવું જોઈએ. ઓડિયન્સ સ્વીકારે છે તમને પણ સાથે સાથે તમારા સાથી કલાકારો પણ તમને એટલું જ માન આપે, તમને માથે બેસાડે, તમને વાલ કરે, તમને દીકરો કે દીકરી ગણે એ પણ ખૂબ જરૂરી છે. વાહ. વર્લ્ડ આજે સ્ત્રી દિવસ છે, વિશ્વ સ્ત્રી દિવસ. એને એ આ છેલ્લો સવાલ છે, વિશ્વ સ્ત્રી દિવસના દિવસે તમારે એક વ્યવસ્થા જો સ્ત્રીઓ માટે એમને જિંદગી બદલાય એવી એક વ્યવસ્થા કરવી હોય તો એ કઈ હોય? પગભર કરો સ્ત્રીઓ. પૂરું ઘરે જો દીકરીઓ છે તો એને એવું એજ્યુકેશન આપો કે ક્યાંય પાછી ન પડે. એ પોતાના પગભર હશે તો એના આખા કુટુંબને, કારણ કે આપણા કુટુંબની તો દીકરી છે, કોકને ત્યાં જવાની છે, એટલે એ બે કુટુંબને એ તારે જ્યારે એના પોતાના બાળકો થશે ત્યારે એ સમૃદ્ધ થશે, એ લોકોને પણ તારે એટલી પગભર કરો. વાહ. બિગ રાઉન્ડ ઓફ અપલોડ ફોર સ્વાતિ ગાંધી. રક્ષાબેન હવે આવો. હા આવો. ટ્યુબલાઇટ ઝઘડા વખતે સારી ચાલી રહી. મને એમ થાય આ તો કહેવાનું જ રહી ગયું. ઝઘડા વખતે સાચી ને સચોટ દલીલો યાદ ના આવે પછી પતે ને ત્યારે એમ થાય કે અરે આ તો કહેવાનું રહી ગયું, આ તો કહેવાનું હતું આને, જેના માટે ઝઘડો કર્યો હતો. ઇટ્સ ઓકે. ચાલો લેટ્સ સ્ટાર્ટ ઇટ વિથ રક્ષણાયક. ફાઇન. તમારા માટે વોટ ઇઝ ધ બેસ્ટ સુપર પાવર? ફિલ્મો, સિરિયલ કે રંગમંચ? રંગમંચ. ઓકે. રંગમંચને એક શબ્દમાં વ્યાખ્યાયિત કરી શકો? હૃદય. ઓકે. તમારે જરા
આવા સાવ મોમાંથા મેળ વગરના સવાલો છે એમની પાસે. તમારે જિંદગી પર કોઈ એક જ શાક ખાવાનું હોય તો એ કયું શાક હોય? બટાકા. ઇન્ટરનેશનલ બટાકા. અનિવાર્ય વસ્તુ દરેક શાકમાં બટાકા. શરીર પૂરતો રહે મગજ સુધી ના તોપોની સલામી આપો. આ સવાલ ચર્ચા ક્યાં લઈ ગયા? આ પ્રશ્ન બહુ સરસ છે, કારણ કે બટાકું છે ને બધામાં ભળે, સ્ત્રી છે ને બધા સંબંધોમાં ભળે. જસ્ટિફિકેશન મળી ગયું, બરાબર છે. અને જો એ સીધી ના ચાલે તો પછી વાયુ કરે. ચાલો ચાલો આગળ વધી આગળ વધીએ. રક્ષા નાયક ને ઇમ્પ્રેસ કરવા માટે શું કરવું પડે? પ્રેમ. એટલે આમાં એની કોઈ રીત પદ્ધતિ કંઈક કયો કે બસ વહલ કરવાનું, પ્રમાણિક રહેવાનું. પ્રમાણ એટલે વહલ, જો માણસ પ્રમાણિક હોય ને તો જ વહલ કરી શકે, બાકી એ પ્રેમ કર્યો ઇન્ડિવિડ્યુઅલ છે. ચાલો ઓકે. નેક્સ્ટ, સ્ત્રી જ્યારે વર્કિંગ પ્રોફેશનલ હોય તો એના જીવનમાં એક નોન વર્કિંગ પ્રોફેશનલ કરતા કેવા કેવા અલગ પ્રોબ્લેમ્સ હોય છે? એમાંના 3-4 ગણાવવા હોય તો કેવા? ઘર સંભાળવું અને પ્રોફેશન સંભાળવું, એને બેલેન્સ કરતા એક તો આવડવું પડે. કારણ કે ઘરમાં ઓફકોર્સ મેં લગ્ન નથી કર્યા, હું મેં લગ્ન નથી કર્યા અને છતાં અમે ઘર, કારણ કે મારા પછી મારા 5 ભાઈ બહેન હતા, અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, એટલે ઘર પણ ધ્યાન રાખવું પડે અને આ પ્રોફેશન પણ, એટલે પહેલું તો એ બેલેન્સ કરવું પડે. પછી સામાજિક પ્રસંગો હોય એનું બહુ બેલેન્સ કરવું પડે, કે તમારા નાટકનો શો છે, તમારું શૂટિંગ છે અને ઘરમાં બહેનના કે ભાઈના લગ્ન છે અને તે વખતે તમારી હાજરી અનિવાર્ય હોય અને તમે ન કરી શકો, એ બહુ સંભાળવું બહુ અઘરું છે. કારણ કે મને તો મારા કિસ્સામાં તો એ બહુ બન્યું છે, એટલે સોશિયલ લાઈફ સંભાળવું આ બધું અઘરું પડે. ફિનાન્સ સંભાળવું, ફિનાન્સ સંભાળવું તો અતિશય અઘરું છે. જો આ પ્રોફેશન હોય તો મેં આખી જિંદગી લગભગ થિયેટર જ કર્યું છે, એટલે મને ખબર છે કે આવતા 6 મહિના સુધીનું જો મારું ગોઠવણ ન હોય તો મને તકલીફ થાય. અને એનું ઉત્તમ ઉદાહરણ, મને સ્પોન્ડિલાઇટિસ અને મને આર્થરાઇટિસ જે બધું 6 મહિના આઈ વોઝ ઓન બેડ અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ ગિવિંગ કમાન્ડ ટુ માય માઇન્ડ કે રક્ષા નાયક ઊભા થાવ, રક્ષા નાયક ઊભા થાવ, 6 મહિનાનું બેલેન્સ છે, ઊભા નહીં થાવ તો તકલીફ થશે, ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ. અને જાતે કમાન્ડ આપીને હું પડખ્યો નહોતી ફરી શકતી, મારી માને બોલાવી પડતી હતી, ટોયલેટમાં બેસાડવી પડતી હતી, સવારે નાસ્તો કરવા માટે નાસ્તો નહોતો આવતો, આટલી બધી દવાઓ આવતી હતી, એ મારો નાસ્તો હતો. એ વસ્તુમાંથી મેં મારી જાતને કમાન્ડ આપીને ઊભી થઈ અને આ તૈયારી નથી.
કોઈ એવો રોલ કે જે તમારા તમને એમ હોય કે મારે આ ભજવવું છે? એવું કશું નહીં, મને તો સામે આવે મજા આવી જાય એટલે ભજવવાનું બસ. ઠીક છે, ઠીક છે. આજકાલ ના જે પણ નવા કલાકારો છે, જે મેં સ્વાતિબેનને પૂછ્યો તે સવાલ તમને પણ, કે નવા કલાકારોને જો એક એડવાઇસ આપવી હોય તો શું આપો? જો પહેલાં પહેલી વાત તો એ કે ફિલ્મ વિશે જો પૂછતો હોય તો ગુજરાતી ફિલ્મો મેં 2-4 માંડ કરી છે એટલે મને કોઈ અનુભવ નથી, હું કોઈને ઓળખતી પણ નથી, એટલે કોઈને એડવાઇસ આપવા જેટલી મારી ક્ષમતા નથી. અને રંગભૂમિ પર કોઈને કંઈ એટલે ઇન જનરલ, હા, રંગભૂમિ માટે હું કહી શકું કે રંગભૂમિ પર તમે કામ કરતા હો ને ત્યારે એક સાથે કેટલા બધા લોકો સાથે રિહર્સલ્સ કરતા હો, એટલે ફિલ્મની જેમ કે ભાઈ મારો આટલો શોટ છે એટલે હું આવીને જતી રહી, હું આવીને જતો રહ્યો. થિયેટરમાં એવું ન કરી શકાય. રંગભૂમિમાં એક એવી વસ્તુ છે, એમાં ડિસિપ્લિન બહુ જરૂર છે. રિહર્સલનો ટાઈમ 6 વાગ્યાનો આપ્યો તો તમારે 6 વાગે હાજર રહેવું પડે, કારણ કે બાકીના 30 જણા તમારી જોડે રાહ જોઈને બેઠા છો. તમે 5 મિનિટ મોડા થાવ છો ને તો કેટલી મિનિટ બગડે છે? 300 મિનિટ બગડે છે. બરોબર છે? એટલા માટે ડિસિપ્લિન, થિયેટરમાં ડિસિપ્લિન બહુ જરૂર છે. એબ્સોલ્યુટલી. રક્ષાનાયકના જીવનની એક ક્ષણ જ્યારે એ જ્યારે એમને એમ થયું હોય કે ઓકે હવે આ રક્ષાનાયક છે, જેને તમારી જિંદગી બદલી નાખી હોય, કોઈ એક ક્ષણ એવી કોઈ ક્ષણ આવે? બસ હું સહજ રીતે જીવી છું. ઓકે, ટેકન. સ્ત્રીત્વનું એવું કયું એક પાસું છે વિચ મેક્સ યુ લવ બીંગ અ વુમન? તમને સ્ત્રી હોવાનો પ્રેમ જન્માવે એવું સ્ત્રીત્વનું કયું એક પાસું? બસ સ્ત્રી હોવું એક ગર્વનો વિષય છે. બસ તમારે માટે ગુજરાતી નાટકોને કયા ક્ષેત્રમાં એક સ્તર ઉપર ઉઠાવવાની જરૂર છે? અત્યારે સૌથી વધારે ગુજરાતી નાટકોને શેની તાતી જરૂર છે? શું કરીએ તો એ જરાક એક ડગલું ઉપર આવે? ફાસફૂસિયા નાટકો બંધ થવા જોઈએ. એક ચોક્કસ કન્ટેન્ટવાળા નાટકો થવા જોઈએ કે જેથી લોકોનું ખાલી ફક્ત ગલગલિયા કરાવે અને સ્ત્રીઓને ટાર્ગેટ કરીને જે જોક્સ થાય એ બધું બંધ થાય ને. તો ચોક્કસ પ્રકારનું નાટક થાય તો લોકો જોવા આવે, બધા લોકો જોવા આવે, મને એવું માને, એમ અમારી માન્યતા છે. આઈ મે બી રોંગ. કરેક્ટ. છેલ્લે જોયેલી અને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? હું ઇકબાલ છું. હા. અને ભૂલી ગઈ અને ન ગમેલી ગુજરાતી ફિલ્મ? હું સાચું કહું તો હું ગુજરાતી ફિલ્મો પણ મેં બહુ જોઈ નથી. આ મેં છેલ્લી જોઈ, ઘણા વખતે જોઈ પણ મને ગમી ગઈ. ઠીક છે. અત્યારના ગુજરાતી કલાકારોમાં એક ખૂબ ગમતો એક્ટર અને એક ખૂબ ગમતી એક્ટ્રેસ? ગુજરાતી ફિલ્મો જોતી જ નથી બેટા. કોઈ કલાકાર એટલે એના વિશે સાંભળ્યું હોય? અમે ધારો કે એની જોડે કામ કર્યું અને અંશુલ ત્રિવેદી એ મને બહુ ગમ્યો, એ મને બહુ ગમ્યો કે છોકરો. અને કોઈ એક્ટ્રેસ જેને જોયા હોય એમ પડદે ટેલિવિઝન માં? મને નીલમ ગમી. વાતનો જયારે ઉલ્લેખ થયો છે ત્યારે રક્ષાબેન ને આ પર્ટિક્યુલર કિરદાર માટે અને તેમની ઓવરઓલ જર્ની માટે સ્પેશિયલી નવાજવામાં પણ આવવાના છે, પોખવામાં પણ આવ્યા છે. આપણે પણ એ આદર ખૂબ જોરદાર તાળીઓ. ઓફ ધ રેકોર્ડ એમની એ ઉંમરનો આંકડો છે કે જ્યાં આપણને એમ થાય કે કેટલા બધાને આપણે ત્યાં ખાલી બાંકડે બેસીને ગપ્પા મારતા જોયા છે ત્યારે હજી પણ આટલું બધું બળકટ કામ કરી રહ્યા છે. અને અનેક શી ઇઝ 77 અને સ્ટીલ અને 77મા વર્ષે પણ એ હજી પણ આમ ખમતી ધર છે અને અનેક 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 કલાકારો અને કિરદારોને હજી પણ પ્રસ્તુત કરવા સક્ષમ છે. ફરી એક વખત જોરદાર તાળીઓ. જે સવાલ સ્વાતિબેનને પૂછ્યો તે તમને પણ પૂછું છું. આજના આ વિમેન્સ ડેના દિવસે જ્યારે આ સંવાદ કરી રહ્યા છે ત્યારે કોઈ એક વ્યવસ્થા સ્ત્રીઓ માટે કરવી હોય જે એમની જિંદગી બદલી શકે, તમારા ખભે જો એ જવાબદારી હોય તો તમે કઈ એ પહેલી વ્યવસ્થા ગોઠવો? એવું માનું કે સ્ત્રીએ પોતાના કામને, વ્યવસાયની વાત જવા દો, વ્યવસાયની, સ્ત્રી ઘર સંભાળે છે ને એનું ગૌરવ કરતા પહેલા શીખે ને, એ તાતી જરૂરિયાત છે. ઓન ધેટ નોટ ગિવ રક્ષાબેન એ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ.
બહુ સાચી વાત છે. બહાર નીકળીને સફળતા એ સ્ત્રીઓને જ આપણે પોંખીએ સન્માનીએ, ત્યારે ઘરના ઘરમાં રહીને ઘરની બહાર નીકળનારાને સફળતા અપાવનાર સ્ત્રીઓને આપણે કદાચ બહુ મોટું નુકસાન અને એમનું અપમાન કરી બેસીએ છીએ. એક વખત જોરદાર તાળીઓ તમારા ઘરની એ સ્ત્રીઓ માટે જેના લીધે તમે આજે બહાર ફરીને. ચાલો રક્ષાબેન, થેન્ક યુ વેરી વેરી મચ, દેટ વોઝ સો ઓનેસ્ટ એન્ડ સો સો ઓન ધ ફ્રન્ટ. માં, Let's start it with you. એવી એક ક્ષણ જ્યારે થિયેટર છોડી દેવાનું મન થઈ ગયું હોય? ક્યારે? કોઈ ક્ષણ નહીં. ઓકે, યોર બિગેસ્ટ રિગ્રેટ ઇન લાઈફ? કોઈ રિગ્રેટ પણ નથી, કારણ કે હું સ્ત્રી છું એટલે મને કોઈ રિગ્રેટ નથી. કોઈ અફસોસ, કોઈ ક્ષણ નબળી? વાહ, ધેટ્સ ટ્રુ. ઓકે, તમને એવું લાગે છે કે ફિલ્મોના કારણે નાટકો પર કલાકારોનું ધ્યાન ઓછું થઈ ગયું છે? હા, બહુ જ. આજકાલના દિવસોમાં કોઈ પણ કલાકાર, કારણ કે ફિલ્મો સિરિયલો એ બહુ જલ્દી ક્વિક માની, એટલે મહેનત કરવામાં પાછી પાની કરવી અને જલ્દી પૈસા કમાવવા, શોર્ટકટ જે ભાવિની બેને કહેલું કે મહેરબાની કરીને ડોન્ટ ગો ફોર શોર્ટકટ્સ, એટલે થિયેટર કદાચ એના કારણે પાછું પડતું હોય. એમાં રિહર્સલો કરો 15 દિવસ 20 દિવસ મહિનો, અને ત્યાર પછી 3 કલાક ભજવીને આવો ને કવર તો એક જ મળે, તો 30 દિવસ હું સિરિયલો કરું ને એ પૈસા માત્ર આર્થિક લેવા માટે હું સિરિયલો કરતી હોઉં, તો એ ડિફર્સ. એટલે નાટકને પહેલો પ્રેફરન્સ પડે છે. ઓકે ઓકે, ચૂઝ વન, ફિલ્મ, સિરિયલ્સ, થિયેટર. આ ક્વેશ્ચન જ મને લાગે છે કે અસ્થાને છે. થિયેટરમાંથી જ બધું જન્મ્યું છે, એટલે થિયેટર જ સવાલ. બટ યુ ડુ લોટ્સ ઓફ ફિલ્મ્સ ધીસ ડેઝ, ઇન ફેક્ટ આઈ ડુ, પણ થિયેટર એક એવું છે ને કે એક માં છે. ઓકે, સાઈ અગ્રી. પેલા બધા એને આટાબરિયાઓ. હા, આઈ અગ્રી. હવે નૈશદભાઈ, અમે એ જમાનામાંથી આવી રહ્યા છે કે અમને લોકોને થિયેટર માટે પહેલો પ્રેમ કોનો હોય? જે પહેલો પ્રેમ છે એ થિયેટર. જ્યારે થિયેટર નથી કર્યું ને એ લોકો બધા જ કમ ભાગીશ. હા, જેણે એ રસ ચાખ્યો નથી થિયેટરનો, એને કદાચ કલ્પનામાં પણ નહીં આવે કે ફિલ્મ શું ને સિરિયલ શું કે કંઈ. ક્યા બાત, ક્યા બાત. મને યાદ આવે છે શુદ્ધ દેશી સંવાદમાં જ અહીંયા આવેલા કેટલાક કલાકારોને જ્યારે અમે થિયેટર વિશે પૂછ્યું હતું, ત્યારે એમણે એ 2-4 નામો અને ચહેરા તાત્કાલિક પોપઅપ થાય છે, અને એમણે કીધું ના, હવે તો થિયેટરને નથી કર્યું. આવું બધું કર્યું તું ત્યારે કઈ એક એવી વસ્તુ હોય જે તમે બિલકુલ ના જ ચલાવો, તમને એમ થાય કે આ હશે તો હું સેટ ઉપર નહીં હોઉં? આ એટલે કોઈ એક વસ્તુ કે એવી કોઈ અવ્યવસ્થા? મને લાગે છે કે બધી વસ્તુઓ પોતપોતાની રીતે યોગ્ય હોય છે, અને બધી વસ્તુની એટલી જરૂરિયાત પણ હોય છે. એક નાનું ટેબલ પર એક મુકાયેલો મગ કે એક ચેર કે એક ટેબલ, દરેક વસ્તુ પોતપોતાની રીતે જરૂરિયાતવાળી હોય છે. અને આઈ થિંક સો એવરીથિંગ ઇઝ ઓકે, એવરીથિંગ ઇઝ નેસેસરી. તમને એવું લાગે કે ના આ હોય તો મને નહીં ભાવે? એક તો પહેલા ઓડિયન્સ, જેમ નાટક માટે ઓડિયન્સ ના હોય તો અમે કશા કામના નથી. ગાયક પોતે એકલો ગાઈ શકે, કોઈ પણ વાદક વાંસળી એકલો વગાડે, પણ નાટક વાળો શું કરે બિચારો? એટલે ઓડિયન્સ ને શોભતે કેટલા બેઠા છે, કેટલા આયા છે, બસ. ઓકે ઓકે, તમારી લાઈફની એક એવી લર્નિંગ જે તમે જો રંગભૂમિ સાથે ના જોડાયા હોત તો કદાચ શીખી જ ના શક્યા હોત, જીવન જીવતા ના શીખી હોત,
બહુ જ નાની 2.5 વર્ષે જ્યારે રામકુમાર રાજપ્રિયએ મને ડિંગલી નાટક કરેલું અને એ વખતે બાહુભાઈ જશભાઈ જે આપણા ચીફ સીએમ હતા, હા, એમણે મને પ્રણે ધકેલીને રાખેલી કે આને ડિંગલી બનાવો. અને એમાં મને એ વખતે 11 રૂપિયા મળેલા. એ 11 રૂપિયા હજી સાચવી રાખેલા છે અને વાપર્યા નથી. કદાચ એ ઢીંગલી હજી પણ રમ્યા કરે છે. એટલે થિયેટર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બેઝિક થિંગ જીવનની. અન્ડરસ્ટુડ. ઘણા યુવાનોને એવું કહેતા સાંભળ્યા છે કે આજના જમાનામાં જ્યારે 199માં તમને નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન મળતું હોય ત્યારે નાટક જોવા કેમ જવાનું? એ લોકોને તમારે શું કહેવું છે? હા, સાચી વાત છે. કારણ કે આ જમાનામાં કોઈને તમે નાટક જોવા બોલાવો ને તો એમ કે રિક્ષાના પૈસા તો દોઢું ભાડું થાય યાર, પાછા ઘેર જતા. એટલે તમે ટિકિટ તો આપો એને, પાછું દોઢું ભાડું એને ઘેર જવાનું પણ આપો. અને 3 કલાક મેં કીધું તું અહીંયા બેસી જાય ને, કેટલા આપવાના મારે? એટલે અત્યારે નાટક જોવાની, પોપકોર્ન ખાતા ખાતા અંદર બેડરૂમમાં જોતા જોતા પગ લાંબા કરીને ફિલ્મ જોવાની, નેટફ્લિક્સની કોઈ સિરિયલ, કે જઈને થિયેટર ઉપર જવાનું, થિયેટરમાં બેસીને એ નાટક જોવાનું, સામેવાળાની મહેનતને જોવાની, જ્યાં રીતે નથી થતા એ કામ બિરદાવવાનું, એ નથી પસંદ કરતા અમુક લોકો. અને એ કંભાગી છે. બરાબર છે, કમ બાકી છે. નાટકોએ આપેલા એ મિત્રો જે હવે સગા બની ગયા, એક તો પહેલા મારા પતિ, અને એ જ ગુણો મેં મારા દીકરામાં પણ નાખ્યો. અને મારા દીકરાને પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ ઇંગ્લિશ લિટરેચર કર્યું એણે ઝેવિયરમાંથી, ત્યારે મને એક જ વાત એણે કહી કે મને તો ચણિયો પહેરીને હું 4 રસ્તે નાચીશ, નાટક કરીશ, પણ મારે કોઈ નોકરી કરવી નથી. અનફોર્ચ્યુનેટલી ફોર્ચ્યુનેટલી જે ગણો એ, પણ હી હેઝ સ્ટક ટુ ધેટ. અને થિયેટર, ફિલ્મ અને રેડિયો, રેડિયો માધ્યમ બહુ મોટું હતું. અમારી શરૂઆત એમ કહીએ તો અમારી બધાની રેડિયો નરુમામાં, જેમ સુરભીબેનની હમણાં વાત કરી, રંગ રંગ બાદળિયા. એટલે ઓકે ઓકે, આ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. મકરંદને જો એક વાક્યમાં અત્યારે કંઈ કહેવું હોય તો શું કહેશો? શ્રવણ. મારું બેસ્ટ ક્રિએશન, કે જેને મેં જન્મ પહેલા જેવો ધાર્યો હતો, જેવો વિચાર્યો હતો, બંને અમે પતિ પત્નીએ, એવો જ જન્મ્યો અને એવો જ રહ્યો છે હજી. વાહ. અને મકરંદને એક સલાહ આપવી હોય તો? બહુ જ સલાહ આપવી પડે. સલાહ આપે, હવે પાણી એટલા બધા ઉપર જતા રહ્યા છે કે સલાહ આપે નથી થતું. હવે શુદ્ધ ગુજરાતી અથવા તો હાથમાં કોઈ પણ હથિયાર એને લઈને જ ઉપયોગ કરવો પડે, રોટલી કરતા કરતા હોય કે પછી ગમે તે હોય. એટલે ટૂંકમાં પ્રોઝ એન્ડ કોન્સ બંને છે. ઓકે, અહીંયા બેઠેલા દરેક કલાકાર સાથેની તમારી પહેલી મુલાકાત તમને યાદ છે? અહીંયા બેઠેલા બધાએ ચારે સાથે નાટક કર્યા છે. એટલે પહેલી વખત સ્વાતિબેનને મળ્યા હતા, એ એક ક્ષણ યાદ આવે છે કે પહેલી વાર એને અહીંયા જોઈ હતી? કે મને એટલું બધું પોતીકું લાગે છે અને બધાની જોડે, પણ એમને કોઈ યાદ કરો કે આ તમારું શું સગું, તો મારું આત્મીય, આ કોણ, તો મારું આત્મીય, બહુ જ પોતીકું લાગે છે. બાકી એવું પહેલું કે યાદ નથી આવતું જ્યારે સ્વાતિબેન પહેલી વાર જોયા હતા સ્ટેજ પર. ના ના ના, એમના પણ ફાધર ની સનેમ જાની, મારી પણ જાની. એટલે ઘણા બધા આજે મને કે તમે તો ટીચર હતા ને, મેં કીધું અલા 5 માળા લીટી ટીચર કેવી રીતે થઈ ગઈ? મને પછી ખબર પડે કે આપની વાત કરે છે. મને પણ એવું થાય કે વાનર સેનામાં તમે હતા ને. હા, ભલે એમ કે, ભલે એમ કે તમારી વાનર સેના, એટલે કાકા ચાલી વાકા વાનર સેનામાં હતા. એટલે ઘણું બધું એવું, કારણ કે બીજું શું છે કે અન્નાબેન જયારે શરૂ કરી ની કરિયર, ખબર એ પણ પેલા કોમેડી બહુ બનાવે. અને મેં અન્નાબેન ક્યારેય થિયેટરમાં નથી જોયા એક્સેપ્ટ ધીસ બરી ધ ડેટ સિવાય. તો અન્નાબેનનું પણ કોમિક ટાઈમિંગ બહુ સારું છે. એટલે હું પણ પહેલેથી પેલી મૂળ સડી સંચાના સ્વભાવ વાળી, એટલે મને પણ કોમેડી એટલે બધા બહુ જ એવું. મને બંસીભાઈ છે આપણા જે હયાત નથી અત્યારે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ,
અમે બંને પેરેલલ હસબન્ડ વાઈફનો રોલ કરીએ કોમેડી પ્લે. અને ઓલ ઓફ અ સડન જે હમણાં બોલાવ્યું હતું કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની હે, એટલે એમણે એમ કીધું કે બૈરાની બુદ્ધિ તો પગની પાની હોય છે. એટલે મારે તરત જ ખબર નહીં એમ આઉટ ઓફ ધ બ્લુ એકદમ ઇમ્પ્રોવાઈઝ થયું કે અમારી તો બુદ્ધિ પગની પાણી હોય છે, તમારી તો શોધી જડતી નથી. એટલે આઈ સ્ટીલ રિમેમ્બર. I completely understand that. Okay, આ સવાલ આમ તો પૂછાઈ ગયો છે, છતાંય તમને નવી અને જૂની ફિલ્મોના સેટ ઉપર સૌથી મોટો ફેરફાર શું લાગે છે? એક વાક્યમાં, એક શબ્દમાં, કોઈ એક વસ્તુનો. કામ પ્રત્યેની નિષ્ઠા કરતા બી લગાવ, પ્રેમ. મને આ ગમે છે, ભલે હું કામવાળીનો રોલ કરું છું, હું શેઠાણીનો રોલ કરું છું, હું, કારણ કે કોઈ પણ પાત્ર, મોટું કે નાનું, હિરોઈન હિરોઈન તો શબ્દ આપીએ છીએ ખાલી, બાકી આ જ આના પર ફિલ્મ ચાલી એવું માનવાની જરાય જરૂર નથી. એક કે એક પાત્ર ઇટ્સ અ સબઓર્ડિનેટ. બધા જ કૃષ્ણને પર્વત ઉચક્યો જ્યારે, ત્યારે બધા જ ગોવાળિયા જેમ લાકડી લઈને ઉભા હતા અને બધા જ એમ કે મેં જ ઉચક્યો છે, એવું જ આ ફિલ્મનું હોય છે. બધા જ, હા, ટોટલી ટીમ વર્ક. એબ્સોલ્યુટલી. છેલ્લે જોયેલીને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? મને બધી જ ગમે, મને બધી જ, હું જોઉં એ ફિલ્મ મને ગમે. મને, હા, આણે આ સરસ રોલ કર્યો, અને મા હોત તો આણે આવું જ કર્યું. તો પછી એવું પૂછું જ નહીં કે કઈ ગુજરાતી ફિલ્મ નથી ગમે? ના, એ પણ એવું નહીં. બધી જ, હું હંમેશા કહું નવા મિત્રોને કે બધી જ ખરાબ ફિલ્મો પણ જુઓ. ખરાબ ઇન ધ સેન્સ તમને ના ગમી એ, બધી જ ફિલ્મો જુઓ. સારી પણ જુઓ, ખોટી પણ જુઓ. સારી જુઓ તો એમ માનો કે મારે આવું કરવું જોઈએ, અને ખરાબ જુઓ તો એમ માનો કે આવું મારે ના કરવું જોઈએ. એટલે જુઓ તો ખરા, ઓબ્ઝર્વેશન, ધેટ્સ ધ મેઈન થિંગ. એબ્સોલ્યુટલી. અત્યારના ખૂબ મનપસંદ કોઈ કે એક એક્ટર અને એક્ટ્રેસનું નામ દેવું હોય? કોઈ જ નહીં, બધા જ. બધા? બધા, એક એક, એ ટુ ઝેડ. કોઈ નામ એવું લાગે છે કે આ હવે પછીના ગુજરાતી ફિલ્મોનો ચહેરો છે? ના, એવું પણ કંઈ નહીં. નોન ગુજરાતી પણ આજે ગુજરાતી હોય એના કરતા આગળ નીકળી ગયા છે. એટલે એવરીવન પ્લેઝ ઇટ્સ ઓન પાર્ટ. આજની એક્ટ્રેસીસને કંઈ સલાહ આપવા માંગશો? કોઈ એક વાત સૂચવવી હોય, કંઈ ચિંતવું હોય તો શું હોય? વર્ક હાર્ડ, નો શોર્ટકટ્સ, અને સ્ટાર્ટ લવિંગ યોર વર્ક. 50 રીટેક થાય તો પણ એટલી જ નિષ્ઠાથી તમારું કામ કરો. તમને શું મળવાનું છે, મારું કવર આટલું જ છે અને હું આટલી જ લિમિટમાં કામ કરીશ, આટલું જ મીઠું નાખીશ, નો. એટલી જ નિષ્ઠા, એટલા જ ડેડિકેશન, એટલા જ કન્વિક્શન સાથે તમારો રોલ ભજવો, નાનો મોટો કોઈ પણ. જૂના ચહેરાઓ, જૂના નામો યાદ આવે છે? કોઈ એક નામ બહુ જ અત્યારે પણ તમે મિસ કરતા હો, તમે જે અત્યાર સુધી જેની સાથે કામ કરી ચૂક્યા છો, અત્યારે કોઈ નથી એવામાંથી કોઈ એકને બહુ મિસ કરો છો, કોઈ એક નામ યાદ કરો તો? મારા હસબન્ડ, કારણ કે એમની સાથે મેં, અને મને હજી એવું લાગે છે, આઈ ડોન્ટ નો, મેબી કે હું એમની પત્ની થઈ એટલે મને એવું લાગે છે, પણ આઈ થિંક સો હી વોઝ ધ બેસ્ટ એક્ટર, વન્ડરફુલ રાઇટર, અને બસ સરસ કલાકાર, સરસ અવાજના માલિક. મને મારા પતિ સંન્યાસ લીધો એના કરતા થિયેટરે એક એક્ટર ગુમાવ્યો ને, એનું મને પારાવાદ દુઃખ. સાચી વાત. અને કદાચ એ દુઃખ હસબન્ડ ખોયા કરતા પણ વધારે છે. ઓકે, અન્નામાની જર્નીને એક આછેલો સવાલ છે, પણ જરા પણ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ. અન્નામાની જર્નીને એક શબ્દમાં વ્યાખ્યાયિત કરવી હોય તો એ શું? સ્ત્રી. હું સ્ત્રી છું એટલે બધા જ સક્ષમ રીતે બધા જ રોલ ભજવી શકી, પત્નીના, માના, સાસુના, બધા 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 જે એક સ્ત્રીના ભાગે આવે એ બધા જ પાત્ર. ઓન ધેટ નોટ, ગિવ અન્નામા બિગ 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 રાઉન્ડ ઓફ. મને આજે આ બધા સાથે વાત કરું છું ત્યારે હું ટાઈમ ટ્રાવેલ કરીને મારા દૂરદર્શનના પેલા ટેલિવિઝન બોક્સ સામે બેસી જાઉં છું, બ્લેક એન્ડ વ્હાઈટના પપ્પાના જમાનામાં, જ્યારે હું રવિવારે આ બધાને પેલા સાસુ, સો દાડા સાસુના, કે એવી કોઈક સાસુ બહુને જ ફોકસ કરીને એક સિરિયલ આવતી હતી, ને આ બધા ચહેરા સાથે વાત કરવું એક સમયનું ડ્રીમ હતું, આજે તમારા થકી એ સપનું સાકાર થઈ રહ્યું છે. થેન્ક યુ વેરી વેરી મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ. ઓકે, last but not least, by any means, the leader. Very good.
ઓકે, પહેલાની ફિલ્મો તમે કરી હતી અને અત્યારની ફિલ્મો કરો છો, એઝ અ વુમન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કયો એક ચેન્જ છે જે તમને ખૂબ ગમ્યો છે અને કયો એક એવો ચેન્જ જે તમને બિલકુલ ગમ્યો નથી એઝ અ વુમન? પહેલો ચેન્જ તો એ કે આજનું યુથ છે ને બહુ જ બધું શીખીને આવે છે, એટલે આમ રો સીધું જ નથી આવતું. કોઈએ વર્કશોપ કરી છે, કોઈ એને ભણ્યું છે, કોઈ ટેકનિકલી નોલેજ લીધું છે, એટલે સૌથી પ્લસ વાત પહેલાં કહીશ કે એ ગમતી વાત છે. અને બીજી વાત એ કે પ્રોફેશન છે એટલે આપણે નથી કહેતા કે આપણને પેલું, મેં કીધું નાળિયેર ફોડે એવું નહીં, પણ કમર્શિયલ ન થઈ જાઓ, પ્રોફેશનલ રહો. કમર્શિયલ થઈ જાઓ છો ને મજા નથી પડતી, એમાં અમે ગુમાવવા કરતાં તમે માણસ મટી જાઓ છો. અત્યારે આ સમયે સપોર્ટ સિસ્ટમ વધ્યાનો અનુભવ થાય છે કે ઘટ્યા? વધી છે, વધે છે. કારણ કે અમારા જમાનામાં અમે કામ કરતા તો મને ખબર છે કે મારા મા બહુ નાનપણમાં અમને છોડીને ભગવાનને ત્યાં ગયા 11 વર્ષની હતી. મારી માની ખાસ બહેનપણી, મારા માનું જ નામ પુષ્પાબેન, અને એ કે આ નાટક ચેટકના નામે શું ધંધા કરે ખબર નથી પડતી. અડિયા 12-1 વાગે આવે પણ બેન, 12 વાગે નાટક પતે તો 1 વાગે છે ને, તો આજે એ નજરિયો બદલાયો છે. આજે મને એવા કેટલા મળે છે, ધોઝ આર બિલિયોનર મિલિયોનર અને નામવાળ, એ અમારા છોકરાને છે ને. અમારા કાલે જ એક બેન મળે કા કેટલા પૈસા આપવાના, લઈ જાને મને રોલ કરો છે. એમ એટલે હું તો કંઈ દલાલી થોડી કરું છું, તો અમારામાં હશે તો હું સજેસ્ટ કરીશ, તમને લઈ જઈશ. એટલે હું જયારે કઈ દૂરદર્શન કે શૂટિંગમાં જાઉં ને, એટલે બિચારાનો એમનો વાંક નતો, તો એમ તરત જઈને કે બધું બા જય શ્રી કૃષ્ણ, તો બધું પેલું બધું લઈ બેગ બેગ લઈ જતો ને, નોચવા હેડ્યા. એટલે એમને માટે અભિનય એટલે પેલા તરગાળા ને નાચે એ જ બધું એની પેલી હતી, નાચવા હેડ્યા, પણ એમને કટાક્ષ નહોતો, એમની ઓળખાણ એ જ હતી. આટલા આ વર્ષો દરમિયાન 11 વર્ષથી તમારી કદાચ કારકિર્દી શરૂ થઈ થી લઈને અત્યાર સુધી, વોટ ચેન્જીસ ડીડ યુ ફીલ ઇન યોરસેલ્ફ આટલા બધા વર્ષોમાં? પેલા વાતે વાતે તલવાર ખેંચાઈ જતી હતી, હવે એમ થાય કે કંઈ નહીં હશે, એ એનું પોત બતાવે છે ને, એમાં મારું કંઈ નથી, એની એની જે ખાનદાની છે એની ઉજાગર કરી રહ્યો છે, પણ જો હું ન કરું તો મારી ખાનદાની બરકરાર રહેશે, એની સામે હું પણ એને રિએક્શન ના આપું, તો એટલો ફેર પડ્યો છે અનુભવે. અકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ ધ ટ્રુ ડેફિનેશન ઓફ વિમેન ફ્રીડમ? તમે તમારી જાતે તમારી જાતની હિફાઝત કરી શકો ને, એ ફ્રીડમ. રાત્રે 2 વાગે પણ ઘરે જવાનું હોય ને તો તમારે કોઈના સાથ સંગાતની જરૂર ન પડે, તમે તમને મળેલી શક્તિ, તમને મળેલા ફાયદાનો ગેરઉપયોગ ન કરો, સ્ત્રીત્વને સામે રાખીને હથિયાર ન બનાવો, એ સૌથી મોટી, એ સૌથી મોટી ફ્રીડમ. એબ્સોલ્યુટલી. વટાવવાનું નહીં, સ્ત્રી છો એટલે વટાવો નહીં, એ સ્ત્રીત્વને વટાવવાનું કામ કરો એ નહીં. એક સવાલ આ છે, સ્ત્રીને અત્યારે સૌથી વધારે શેની જરૂર છે આ સમય? સ્ત્રીને અત્યારે લાઇટ હાઉસ થવાની જરૂર છે, બ્લેક કમાન્ડો થવાની જરૂર છે, કારણ કે આસપાસ બહુ જ બધા અંધારામાં ભટકે છે, એ બહુ જ બધા માયકાંગલા છે જેની હિફાઝતની જરૂર છે. વાહ. તમારા મન એક્ટિંગ એટલે શું, ઇન વન લાઈન ઓર વન વર્ડ? પહેલો પ્રેમ અને પહેલો જ, બીજો કોઈને થર્ડ નહીં. ક્યા વાત. તમારા મતે આ સમયની મોસ્ટ પ્રોમિસિંગ કોઈ એક્ટ્રેસ કોઈ અભિનેત્રી તમને દેખાય છે અત્યારની? અત્યારની મને શ્રદ્ધા ગમે, એમાં જે પોટેન્શિયલ સ્ટફ, પછી આપણે શું નામ, બોડીવાલા, જાનકી, પછી આપણી શું નામ એનું, કરસનદાસ, પે દિશા, ઘણી બધી એક્ટ્રેસો છે જેની અંદર સરસ મજાનું પોટેન્શિયલ છે, જેને જોવાની મજા પડે, અને અનેકવિધ પ્રકારના રોલ કરે છે, કરી શકે છે. ઓકે.
એક્ટિંગ એ તમને અને તમારી જિંદગીને કોઈ એક સમયે બદલી નાખી એવી એક કોઈ એક ક્ષણ યાદ આવે? ક્ષણ તો ખબર નથી, પણ અભિનયે મારા આઈને પડીકા વાર્તા શીખવાડી દીધો. આઈ માય મી એ અહંકારને, કારણ કે જેટલી વાર કિરદાર ભજવું ને એટલે ભાવિની જાનીનું પડીકું વળે, ભાવિની જાની શાંતિ આંટી થઈ ગઈ. બીજી વાર ભાવિની જાની બા બની, ભાવિની જાનીનું પડીકું પડ્યું. ઇવન 104 ફિલ્મ કરીને એમાં એટલી બધી વાર પડીકા વળ્યા કે એ પડીકાને કારણે એટલી ગળ વળી ગઈ કે હવે કાગળનો ચૂરો ચૂરો થઈ ગયો. એટલે આઈ જતો રહ્યો, માય જતો રહ્યો, અહંકાર જતો રહ્યો. ક્યાં વાત, હજી ઇન્ડસ્ટ્રી આપણી મેલ ડોમિનેટેડ છે, તેને શું બદલી શકવું શક્ય છે? અને જો હા તો વોટ વુડ બી યોર ફર્સ્ટ ફ્યુ સ્ટેપ? પેલાની ભાવિની આવા ઠેકા લેવા ટેવાયેલી હતી, પણ હવે હવે એવું થાય છે કે આપણે આપણું 100% આપી અને આપણે જે પણ જે તે કેરેક્ટર ભજવે છે એ જીવે ને મજાથી નીકળે ને સાબ ઓડિયન્સ તમને મજા કરાવે છે, માથે બેસાડે છે. ડેફિનેશન ઓફ પાવર ભાવિની જેની માટે છે? કોઈની ખપમાં આવું. ક્યાં વાત, વાહ વાહ, યસ, ક્યાં વાત, વાહ. રિલેક્સ થવા માટે ભાવિની જેની શું કરે? મસ્ત મજાના ક્લાસિકલ ગીતો, રોમેન્ટિક ગીતો, અને આહા હા હા, હું જાણે કોઈ બીજા દેશમાં દુનિયામાં પહોંચી ગયો ને એવો આમ વિહાર કરતી હોઉં ને, મને પાંખો ફૂટે એવી. એટલે હું એમ કહું કે એક્ટિંગ મારો પહેલો પ્રેમ ને સંગીત મારો શ્વાસ. હું કાનસેન, તાનસેન તો હવે 5 વાર નીકળ્યું તો કેવી રીતે થવાય, ના થવાય, પણ મને કોઈક મારી સાથે ઝઘડ્યું હોય, નાનપણમાં બહેનો સરખી નજીક નજીક નહીં તો બહુ ઝઘડા થાય મારે થતા, પણ ત્યારના અનુભવ કહું તો બહુ જ એમ થાય કે હવે અહીંયા નહીં જ રહી શકાય એક સેકન્ડ. તો હું લિટરલી કે ભાગેડું વૃત્તિ એવું એ કહેવાય કે એસ્કેપિઝમ, ભાગી જાઉં. પણ પછી એ ત્યારે કેસેટનો જમાનો હતો, પણ ક્લાસિકલ ગીતની એક કેસેટ મૂકીને જાઉં, કલાક આવું ત્યારે તો હું આનંદમાં હોઉં. ક્યાં ઝઘડો, કયો ઝઘડો, કોનો ઝઘડો, ખબર જ નથી. એટલે આવી મજા આપે સંગીત. સંગીત કયું એક કિરદાર જે ભજવવાની ઈચ્છા છે, ડ્રીમ રોલ ખરો કોઈ? એ તો આ જીવન ખલાસ થઈ થાય, જેટલી વાર મળશે એટલી વાર કે આ રહી ગયો. પણ હા, મને સંતોષ બેન વાળો રોલ કરવો બહુ ગમે. સંતોષ બેન જાણે, સંતોષ બેન જાણે કે વાત, કદાચ યુ ફિટ ઇન ટુ ધેટ ઓલસો. કઈ મે કેવું કેરેક્ટર જે ભાવિની જાનીમાં વસી ગયું છે? જાલકા, રાયના પર્વતરાયની જાલકા, એ સાલી હજી પણ અંદર જીવે જ છે. એ હા, એટલે શક્તિસિંહને એક ડાયલોગ કે છે, શક્તિસિંહ એમ પૂછે છે કે રાય રાજા થશે તો મને શું મળશે, એટલે ને કહું છું કે રાય રાજા થશે તો તમે સર સેનાધિપતિ થશો. ત્યારે એ કહે છે કે બસ આટલું જ, એટલે એને પગથી માથા સુધી જોઈને કહે છે કે આળતિયાને આથી વધારે ના. જે અન્નામાને પણ સવાલ પૂછ્યો હતો કે આ અત્યારની ફિલ્મોના સેટ ઉપર ફ્લોર પર એવી એક વસ્તુ જે હોય તો તમે ત્યાં ન હો? બાથરૂમ એક જ હોય તો ના હોઉં ત્યાં, બીકોઝ હાઇજીન ઇઝ મસ્ટ. જ્યાં જ્યાં લેડીઝ અને જેન્ટ્સના બાથરૂમ, અમારો પહેલો ફ્લોર પર જઈને આ પ્રશ્ન ઘણાને એટલે નથી ગમતી, પણ આપણે કામ કરીએ છીએ પાપી પેટ માટે, સરસ હેલ્ધી જિંદગી, સ્વસ્થ જિંદગી જીવવા માટે. કારણ કે ભાઈઓ પણ ત્યાં જાય ને, ભાઈઓ પણ ત્યાં જાય ને, બાથરૂમ જુદા છે કે નહીં. આ પહેલું મારું ઇન્વેસ્ટિગેશન સેટ પર, લેડીઝ બાથરૂમ ક્યાં છે? અને કોઈ કોઈ સેટ ઉપર તો મેં તાળા મરાવ્યા છે ને, ચાવી મારી પાસે રાખી છે, જે બહેનોને જવું હોય, કારણ કે મહિનાઓ સુધી શૂટિંગ કર્યા. હાસ્તો ને ઘણા તો એવા વિરલા ડાયરેક્ટરો હતા એવા કે બહેનો ઉપર લખ્યું તો એ ત્યાંથી બાથરૂમ માંથી નીકળે. મેં તો સાહેબ ને ઘાઘરો આપો. એટલે જરૂરી છે, હાઇજીન ઇઝ મસ્ટ, બીકોઝ સેટ પર તમને લાગે કે આવી વાત કરું છું, પણ જરૂરી છે, જરૂરી છે. જેને હજી સુધી આપણી ઇન્ડસ્ટ્રીમાં એટલું મહત્વ નથી અપાયું, બ્લોર કર્યું છે. શાંતિ નિકેતન સિરિયલમાં હું પહેલી જઈને બાથરૂમ ધોવડાવતી હતી, આની યાદ છે. પહેલું કામ એ કરવાનું,
સાચવવાની ભરત દવે સાચવી શકી અને માનવી ની ભવાય અને એક એક તોપો પાછી ફટાકડી થવા તૈયાર ને બધી તોપો અને એ તોપો ને પણ મજાની વાત એ પ્રસંગની એક વાત કહો કે 35 કલાકારો ના એક દિવસ બહુ જ થયું એટલે ભરતભાઈએ પોતાની હૈયા વરાટ કાઢી કે ચાલો આખા મહિનાના શૂટિંગમાં કોઈના મામી બીમાર થઈ ગયા, કોઈના દાદા હોય જ નહીં કાલ્પનિક પણ એ એક્સપાયર થઈ ગયા, કોઈને વાહનમાં પંચર પડ્યું, કોઈને એક્સિડન્ટ થયો, કોઈને કંઈક તબિયત ખરાબ થઈ ગઈ, સમથિંગ દેસ એટલે બધા બહુ જ એક્સક્યુઝ. કેટલું ડાયરેક્ટર છે કે એવું જનાવર છે કે આને કાંઈ જ નથી, આ બધામાંથી નથી સગું, નથી વાલું, ન ગુજરે, ન ટાયરમાં પંચર, ન કંઈક થાય. પણ એટલે ભરતભાઈ મિસ થાય કારણ કે ભરતભાઈ આ 50-35ને લઈને જે મજાથી નાટક કરતા મને યાદ છે. ભરત દવે એટલે યાદ છે કે બરીત ડેટ નામનું પ્લે કરતા હતા ત્યારે પહેલાં દીપ્તિબેન આવતા, પછી વંદના આવતી, ત્રીજી અન્ના આવતી અને ચોથી હું આવતી. ત્યારે ભરતભાઈ એક એવો ડિરેક્ટર કે જેને મને આવીને કીધું કે દરેક સ્ત્રી પાત્રોની 7-10 મિનિટ છે, જો ભાવિની તારી છેલ્લી એન્ટ્રી છે, તું આવીને જો સીટીઓ કે ગણગણાટ કે એવું તેવું આવે તો તારી જાતથી ડિસ્ટર્બ નહીં થતી, તારું પરફોર્મન્સ છે ખરાબ એવું નહીં માનતી, આગળનું કોઈનું વિચિત્ર હશે તો લોકો થોડા રિલેક્સ થતા હશે, હા યાર હવે હજી આ ચોથું આવ્યું. સો એટલી આવી રીતે તૈયાર કરતા કે તમે જાઓ ને બે લાઈન બોલો ને કોઈ મર્મરિંગ થાય ને કોઈ કંઈક અવાજો કરે તો તમે નથી બરાબર કરતા, હવે શું થશે, ગભરાઈને જતા. તમારો કોન્ફિડન્સ તો બરકરાર રહેવો જ જોઈએ. માણસ કરાવી શકે કે તમારી આંગળીઓને આનંદ આપો, મને આનંદ આપતી આંગળીઓ જોઈએ છે. સાહેબ ભરતભાઈ સાથે તો એકાદ બે નાટક કરવા માંડ્યું પણ નિમેશ દેસાઈ સાથે તો 17 નાટકો કર્યા હતા. અને આજે ભાવિની જાની બિંગ એક્ટર અમિતાભ બચ્ચન સામે બીજા બધા આખા હલી ગયા, તમારું રૂવાડું નહોતું ફર્ક્યું. ક્રેડિટ ગોઝ ટુ નિમેશ દેસાઈ. એક વખત જોરદાર તાળીઓ વંદનપૂર્વક આદરપૂર્વક નિમેશ દેસાઈ, ભરત દવે અને ભાઈ કેટલા બધા થિયેટરના જીવન જોડ્યો, દરેક માટે જેને આખા ગુજરાતમાંથી ફર્સ્ટ આવી એટલે ગુજરાત કોલેજમાં શિબિર માટે લઈ ગયા હતા. પણ એક એક અવાજ દૂર પહોંચાડવો તો કેવી રીતે પહોંચાડે એ ટેકનિકલ, પેલું એટલે ટુકડા પાડતા પાડતા છે ત્યાં જાઉં ને તો છેલ્લે મેદાનમાં ઉભેલો છે ને એનો તમારો અવાજ સંભળાશે. આવું બધું શીખવાડતે એટલે થિયેટર કરીને ખબર પડે. વાહ ક્યા બાત હે, વાહ. આ બધાને અમે બહુ વંદનપૂર્વક જલસો યાદ કરે છે, નમન કરે છે અને એમને એમના સ્મરણ સાથે આગળ વધે છે. થેન્ક યુ વેરી મચ ફોર ટ્રીટિંગ અસ ડિરેક્ટલી, ટીચિંગ અસ ઇનડિરેક્ટલી. છેલ્લો સવાલ, બે સવાલ સાથે છે પણ આ કદાચ આખા સંવાદને સમાપ્ત કરે. ભાવિની જાનીની જર્નીને એક શબ્દમાં અને ભાવિની જાનીને એક શબ્દ, ભાવિની જાનીને એક શબ્દ, મોજે દરિયા, મોજે દરિયા. બંને માટે? હા બંને, કારણ કે ભાવિની જાની પણ શંભુ કૃપાથી મોજે દરિયા, આ જે મૂળ રહી ગયું, શંભુ કૃપા એટલે ભાવિની જાની અને એ કૃપા પછી જે અનુભૂતિ એ મોજે દરિયા. એક વખત જોરદાર તાળીઓ ભાવિની જાની. આ સંવાદ સાધવાનો હેતુ માત્ર એટલો જ હતો કે મોટે ભાગે જ્યારે ફિલ્મના પ્રમોશન્સના કલાકારો આવે છે ત્યારે તેમની સાથે થોડી તોફાની, થોડી ફિલ્મોની એવી બધી વાતો તો થાય છે, પણ
ક્યારેક કોઈક અનુભવથી ઓછા હોય, ક્યારેક કોઈક આવડતથી, પણ અમને તો આ જગ્યાએ બેસીને ઘણું બધું ઓછપ લાગતી હોય. આ બધા વ્યક્તિગત અનુભવો અંદર રાખીને હંમેશા એ એ ઈચ્છા રહેતી કે કેટલાક એવા લોકોની સાથે સંવાદ કરવાની તક ઝડપી લઈએ, મોકો મળે કે જ્યારે આ અનુભવ વિશે વાત થાય, આ આટલા આટલા વર્ષોની સફર વિશે વાત થાય, એ યાદો વાગોળવામાં આવે, એમની કંઈક જૂની એમની અંતરંગ વાતોથી આપણને કંઈક શીખવા જાણવા સમજવા મળે. અને આ વિમેન્સ ડેના ઉપલક્ષમાં અમે આવી એક તક ઝડપી લીધી શુદ્ધ દેશી સંવાદમાં. હવે આવા દિવસો દરમિયાન અમે કોઈકને ને કોઈકને આમંત્રણ આપીને એ દરેક કલાકાર સાથે વાત કરવા માંગીએ છીએ જેને કહેવું તો ઘણું બધું છે પણ સાંભળનારા ઓછા છે. અમારે સાંભળવા છે એમને, અને કદાચ અમારા થકી તમે સાંભળશો તો એનાથી મોટું આદર સન્માન આ કલાકારોને બીજું કોઈ નહીં હોય. Thank you very, very, very much for joining us. Thank you very, very much, ભાવિનીબેન, રક્ષાબેન, સ્વાતિબેન, અંદામા. ખૂબ ખૂબ આભાર આપ સૌ અમારી સાથે જોડાયા. અને આપ સૌ છો તો છે જલસો. આ તમામ સ્ત્રી શક્તિને હું ફરી એક વખત વંદન કરું છું, નતમસ્તક પ્રણામ કરું છું. આપ સૌને હોળી ધૂળેટીની ખૂબ બધી શુભકામનાઓ સાથે. કરતા રહેજો જલસો. પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. શુદ્ધ દેશી સંવાદમાં હું નહીં અત્યારે રજા લઉં. થેન્ક યુ વેરી વેરી મચ.